જય વસાવડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. પણ આજે મને વિશેષ આનંદ થાય, કાઠિયાવાડી ભાષામાં કહું તો હરખ કરવાનો ઉત્સવ છે. આપણે ત્યાં જૂના જમાનામાં હરખ કરવાની પરંપરા, વિદેશ જતું હોય ને તો હવે પરેશભાઈ ને તો ઘણો સમય થઈ ગયો ત્યાં ગયે, પણ સાકરનો એક પડો લઈ નાના શેરી બાંધી અને એક શ્રીફળ લઈ અને દેવા આવે ખાસ, કે ભાઈ આપણા આપણી શેરીમાંથી આપણા વિસ્તારમાંથી આપણી જ્ઞાતિમાંથી કોઈ ફોરેન જાય છે, વિદેશ જાય છે. હવે રૂટીન થઈ ગયું રહેતા રહેતા, એટલે લોકો થાકી ગયા પણ આ દીદીને, અને ડાયાબિટીસ મેદન વધી ગયા એટલે સાકર કોઈ હવે સીધું ખાતું નથી. પણ મને રાજુભાઈ જયારે વાત કરી ત્યારે મેં કહ્યું કે આ તો આપણું ઘરનું ફંક્શન કહેવાય, આ તો હરખ કરવાનું ફંક્શન, આનંદ કરવાનું ફંક્શન, એક વળકો વહેંચવાનું ફંક્શન. પરેશભાઈ એ પણ પરેશભાઈ જ છે કાલાવડિયા, અને એ પરેશભાઈ છે એના થ્રુ રાજુભાઈ નો પહેલી વખત મને નંબર મળેલો કે ભાઈ આ તમારા મિત્ર છે ને, એને એમ કે ઘરના ઘડવાનું કામ કરે, પછી મળ્યા પછી ખબર પડી કે આ માણસ ઘડવાનું કામ કરે છે, ખાલી ઓર્નામેન્ટ ઘડવાના જ કામ નથી કરતા. પણ ત્યારે અમારી વાત નથી, અમારી વાતો શરૂ થઈ ગઈ પણ મુલાકાત નથી જે રીતે કરવી હતી. પણ ઉપરવાળા એક યોગ નક્કી કર્યો હોય, જેને ડિવાઇન ડિઝાઇન હું કહું છું, ડિવાઇન ડિઝાઇન એવી લખેલી હશે કે પરેશભાઈ આવે ત્યારે જ ભેગા થવું, ત્યારે જ મિત્રોની મહેફિલ થાય અને ત્યારે જ એમાં થોડીક વાતો કરવાનો મોકો મળે. અને આપણે સૌરાષ્ટ્રવાસીઓ છીએ, કાઠિયાવાડ માટે અમારા કવિ રાજેન્દ્ર શુક્લ એમ કહે છે કે મૈત્રી છે ને એ કાઠિયાવાડી શબ્દ છે, મૈત્રી છે એ સૌરાષ્ટ્રમાં જેટલી નિભાવવામાં આવે એટલે તો દુશ્મનીની જાજી કથાઓ હોય, તમે જોજો, કારણ કે મૈત્રી જેટલી જાજી હોય એટલી દુશ્મની જાજી થાય. અને આપણે ત્યાં મીઠું લાગે એના કરતા માઠું લાગે એવા મિત્રો ઘણીવાર વધી જાય. રાજકોટમાં તો જે મિત્રો રાજકોટમાં રહે છે એને ખબર જ હશે કે બે સાયકલ ભટકાઈ તો સાયકલને ગોબા ન પડે, પણ જે જેની ભટકાઈ ગઈ હોય એને ગોબા પડે સામસામા, કારણ કે એને ઈગોને ગોબા પડે. હું હસતા હસતા એમ કહું કે એને મુશ્કેલી થાય એને ઈગો નહીં થાય, એટલે ઈગો વધારે લઈને ચાલે એ વાસ્તવિકતા ખરી. પણ એની સામે મેં એ જોયું છે કે આપણી ભૂમિમાં એવી કથાઓ છે કે જેની અંદર મિત્ર માટે કોઈ જીવ કાઢી દીધો હોય, મિત્ર માટે પોતાને પોતાના લગ્નના મંડપમાંથી ઊભા થઈને પોતે જે કન્યા સાથે પરણવાના હોય એ કન્યાનો હાથ મિત્રના હાથમાં સોંપી દીધો હોય, એ કથાઓ આપણે ત્યાં છે, આપણા વારસામાં છે, આપણા લોહીમાં છે, યારી દોસ્તીની વાત. અને મને પરેશભાઈનું, મેં તો સંજુ પિક્ચરનો રિવ્યૂ લખ્યો, મારી કોલમમાં બે ભાગમાં લખ્યો, એક રિયાલિસ્ટિક શું બન્યું હતું એની કથા લખી, બીજી મૂવી કેવું છે એની વાત લખી. તેમાં મેં લખેલું પરેશભાઈ કે આ મૂવીમાં 100 કરોડ છે ને એ બાપ દીકરાના છે, જે 300 કરોડ થવાના છે એવું મેં લખી નાખેલું. જોઈને મેં શુક્રવારે રિલીઝ થયું, શનિવારે જોયું, એ જ રવિવારે સવારે મારો આર્ટિકલ પહોંચી ગયો, બુધવારે છપાઈ ગયો. તો એ આર્ટિકલની અંદર મેં લખેલું કે 100 કરોડ બાપ દીકરાના છે, 50 કરોડ રાજુ ઈરાણી અને અભિજાત જોશીની જે ફોર્મ્યુલા હોય છે સ્ટોરી ટેલિંગની એના છે, 150 કરોડ એમ થયા, 50 કરોડ જે હાઇપ છે સંજય દત્તની પોતાની લાઈફની પર્સનલ લાઈફની એના છે, અને 150 કરોડ છે એ યારી દોસ્તીના છે. એટલે આ 350 કરોડનું પિક્ચર છે એવું મને ત્યારે લાગેલું જોઈને, અને એમાં મને એવું લાગેલું કે અડધો અડધ જે વાત છે ને એ તો આ છે દોસ્તીની, જેટલી બાપ દીકરાની સરસ મજાની વાત છે. અને એમણે ફોકસ પણ એ જ કર્યું છે, બીજું બધું હાઇલાઇટ આપણે નથી કરવું, પણ આ બે વાત માણસના જીવનમાં આવેલા ફ્રેન્ડશિપના સંબંધો, દોસ્તી યારી. આપણે ત્યાં સંસ્કૃતમાં એવો એક શ્લોક છે, આતુરે દુર્ભિક્ષે એવો નામથી શરૂ થાય છે, આમ બોલવા માંડીશ તો પછી હથોડા પડશે. અને અમે રાજુભાઈ ચર્ચા કરી હતી કે આપણે જલસો કરવો છે, હથોડા નથી મારવા, આપણે ઇન્ફોર્મલ જલસા માટે. એટલે જ મેં કહ્યું કે ભાઈ જય ભાઈ નહીં, જય જ ગયો, ખાલી જય કહીને બોલાવો. તો એમાં એવું લખેલું છે કે મિત્ર કોને કહેવાય. હવે જો સંસ્કૃતનું સુભાષિત છે, મારું રચેલું નથી, આપણા પૂર્વજોના પૂર્વજો જે મિત્રાચારી કરતા એ જમાનાનું સુભાષિત છે કે એક તો વ્યસનોમાં સાથ આપે એ મિત્ર કહેવાય, ખાલી ડાય ડાય વાતો સાંભળવામાં અને યોગ શિબિરોમાં સાથ આપે એને મિત્ર કહેવાય એવું નથી. જે તમારા વ્યસનો હોય, વ્યસન એટલે શોખ, આમ વ્યસન એટલે ઘણા પછી સીધે સીધું આ સંજુ પિક્ચર જોયું હોય એટલે સીધું ડ્રગ જ યાદ આવે એવું ન માનતા, પોતપોતાના શોખ. હવે અમારા જીવન છે, અમે પૂછો પરેશભાઈ ને, અમારે મૂવીઝનું વ્યસન છે, અમારે રાતના 3 વાગે તમે જોવો તો અમારે બે મિત્રો બેઠા હોય વરસતા વરસાદમાં રેનકોટ પહેરીને આવી આવ્યું, શું કામ તો કે નેટફ્લિક્સમાં પિક્ચર જોવા ઘેર, તો એ અમારું વ્યસન છે, એમાં સાથ આપે એમાં મિત્ર કહેવાય. એટલે એક મિત્રચારી એ છે કે જે વ્યસનોમાં સાથ આપે. બીજો એનું કસોટી શું તો કે કોર્ટ કચેરીના લફડામાં સાથ આપે. મોટાભાગે મિત્રો ત્યાં ખસી જતા હોય, એમાં જામીન પડવા માટે આવે, એમાં બાંયધરી દેવા માટે આવે, એ મિત્ર કહેવાય. અને ત્રીજું તો કે સ્મશાને ખભો ઉચકવા માટે જે આવે, આપણે 4 ખભાની જે વ્યવસ્થા દુનિયાની દરેક કલ્ચરમાં છે, તમે જુઓ ખાલી કઈ હિન્દુમાં છે એવું નથી, ઇસ્લામમાં પણ છે,
ક્રિશ્ચિયનિટીમાં પણ ફ્યુનરલ છે, તો એમાં કમસે કમ ચાર માણસો એવા જોઈએ કે જેના ખભા ઉપર તમારું વજન ઉંચકાય, જે તમારા ગયા પછી તમને યાદ કરે. મિત્રતાની પ્રતિમાઓ છે ને એ ચોક વચ્ચે નથી બનતી હોતી દોસ્તો. આપણે બધા કંઈક ને કંઈક નિભાવીને બેઠા છીએ એટલે આપણે સમજી શકીએ કે આપણી કે એમની, આપણા મિત્રો એની, આપણી એ ત્રેવડ નથી, એમની એ ત્રેવડ નથી કે કંઈ ચોક વચ્ચે આપણે આરસના પૂતળા બનાવીને એના વિમોચન કરાવીએ, એ શક્ય નથી. પણ એ દિલમાં બનતી હોય છે, હૃદયમાં બનતી હોય છે. ચોકની મૂર્તિઓ વચ્ચે તો કબૂતર આવે, એને સાફસૂફી કરવી પડે. દિલની પ્રતિમાઓ ઉપર કોઈ ચરકી નથી શકતું, એ હૃદયની પ્રતિમાઓ છે. નિકોલસ સ્પાર્ક્સની પેલી નોટબુક નામની બહુ સરસ મજાની નોવેલ હતી અને એના ઉપરથી સરસ મૂવી બન્યું, અને એમાં સરસ મજાનો એક પ્રસંગ છે કે પહેલાં દાદા છે, એમની જૂની પ્રેયસી હવે પત્ની, અને અલ્ઝાઇમરના રોગને કારણે સૂતી છે હોસ્પિટલમાં. રોજ ત્યાં છાપું લઈને આવે, બુકે લઈને આવે, પોતાનું ટિફિન ખોલીને ત્યાં જ જમે અને સમાચાર વાંચીને સંભળાવે. પછી નર્સ એકવાર કહે છે કે તમારી વડીલ ઉંમર થઈ, હવે તમે થાકી જશો આમાં. તમે એમ કે એક કામ કરો, તમે આ બંધ કરો, આ જે સૂતી છે એ કોમામાં છે. તમારી પત્ની સાચી, તમારી પ્રેયસી સાચી, તમારી જીવનસંગીની બધું ખરું, પણ એ કોમામાં છે, એને કાંઈ ખબર નથી પડતી. તમે રોજ અહીં આવો છો, ટિફિન ખોલો છો, ફૂલ મૂકો છો, પુસ્તક વાંચો છો, છાપું વાંચો છો, એને કાંઈ ખબર નથી પડતી. અને પેલા દાદા એવો જવાબ આપે છે કે એને ખબર નથી પડતી, પણ મને તો પડે છે ને કાંઈ કોણ સૂતું છે. આ જે રિલેશન જે છે એનો બેઝ આ છે કે એને ખબર નથી પડતી, પણ મને તો પડે છે ને કે અહીં કોણ સૂતું છે, એટલે હું શું કામ આવવાનું બંધ કરું. મારી જાત ચાલશે ત્યાં લગી હું તો લાકડીના ટેકે ટેકે આવીને એની સામે બેસીશ ખરો રોજ આવી. આ જે વાત, આ જે બોન્ડિંગ, જેને અંગ્રેજીમાં બોન્ડિંગ કહીએ, આ બોન્ડિંગ બ્રોમાન્સ એવો એક શબ્દ છે, આ હોલિવૂડની ફિલ્મોમાંથી આવેલો શબ્દ છે. કારણ કે ત્યાં તો શું છે, બે પુરુષો ભેગા હોય તો વળી પાસે જુદા અર્થો થાય. તમે પરેશભાઈને પૂછશો એ લીખે છે, એટલે બે પુરુષો ભેગા હોય એને પછી જુદી કેટેગરીમાં મૂકવા પડે ને, એટલે એક શબ્દ આવ્યો બ્રોમાન્સ. ભાઈ આપણે તો ખબર જ છે, બંધુત્વ આપણી પાસે એક સરસ શબ્દ છે, ભાઈ બંધી. આ શબ્દનો મુકાબલો ન થઈ શકે, ભાઈ બંધી છે મારો મિત્ર, મારો સગો ભાઈ નથી, પણ ભાઈ બંધી. મારું બંધન એવું છે કે બે ભાઈઓનું બંધન હોય એવું બંધન, અમે એવું એસોસિએશન, એવું બોન્ડિંગ કરીને બેઠા છીએ, એ બ્રોમાન્સ, બે ભાઈઓ વચ્ચેનો રોમાન્સ. આ દોસ્તો, આ જે વાત છે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ કે આપણે મિત્રોમાં બે વસ્તુ હોય, એક તો એ મિત્ર હોય કે જે આપણને ઓળખતા હોય એટલે આપણા મિત્રો થાય. સંજુ ફિલ્મ આવી એટલે પરેશભાઈ મિત્રોની સંખ્યામાં થોડોક વધારો થઈ જશે રાતોરાત. કારણ કે હવે એમ કે ફિલ્મોમાં જોયું, રોહો આપણને તો ખબર પડી, અમારા મીડિયાવાળા મિત્રોને તો હજી પૂરી ખબર નહીં હોય, નહીતર આ શ્વાસ ન લેવા દે એવું થાય આપણે રાજકોટમાં. તો એ જે મિત્રતા કેવી થઈ કે તમને ઓળખે છે માટે મિત્ર છે. અને અમુક મિત્રો જે આપણા બચપણના મિત્રો હોય, આપણા લાઈફના મિત્રો હોય, આપણી સાથે રહેલા હોય વર્ષોથી, એ મિત્રો કેવા હોય કે જે આપણને ઓળખી ગયા છે તોય આપણા મિત્રો હોય. સમજો, પેલા તો ઓળખે છે કે આ ભાઈ તો બહુ જાણીતા છે ને, આ તો બહુ એને દુનિયા બોલાવે છે ને, એના ફોટા છપાય છે ને, એની ફિલ્મો બને છે, માટે દોસ્તારી રાખવી. અને એક એવા જે ઓળખી ગયા છે કે ભાઈ આમ જ હોય, આ નહીં ઉઠે વહેલા, અને એને લાત મારવી પડશે, વહેલા ઉઠાડવા હશે તો આના ગોદડામાં તો પાણીનું ડબલું રેડવું પડશે, આમ જ વર્ષશે, આ પીવા બેસશે પછી આને આ ચાર જણા ઉચકવા માટે નહીં પીવું પડે, કે આને ઉચકીને હોટલના રૂમમાં ભેગો લઈ જવો પડશે ને. એમ આજે ખબર છે બધાને નાની નાની વાતોની, ઓળખી ગયા છે અને છતાંય મિત્રો હોય. આ આ સંબંધની કસોટી છે, ઓળખી ગયા છતાંય મિત્રો. કે મને ઘણી વાર બધા પૂછે, અમારા બધા ભેગા રહેવાવાળા અહીં છે અમારા બિલ્ડિંગમાં, મને ઘણી વાર પૂછે બધા કે ભાઈ તમે હું આમ ટી શર્ટ પહેરીને આમ પહેરીને જ પહોંચી જાઓ ગમે ત્યાં, એમ કે બોલવા બોલવાનું હોય તો. એટલે મેં કીધું ના, ડિપેન્ડ અપોન મૂડ, મને કોઈ પ્રોટોકોલ કહે તો આપણે એનું પાલન કરીએ. કોઈ કે કાંઈક ટ્રેડિશનલ પહેરવાના છે ટ્રેડિશનલ પહેરીને જાઉં, કોઈ કે કાંઈ સૂટ પહેરવાનો છે સૂટ પહેરીને જાઉં, નોર્મલી કેઝ્યુઅલ જાઉં. એટલે મને કે એવું ચાલે, એટલે મેં કીધું એવું છે કે જો રાજકોટમાં ગોંડલમાં મને બધા ઓળખે, એટલે એને તો ખબર છે કે આ ભાઈ બોલવાવાળા છે, આને કંઈ બહુ જોવાનું ન હોય શું ફેરીને આટા મારે છે. અને બાકી અમેરિકા જાઓ કે કેન્યા જાઓ કે યુકે જાઓ કે ફ્રાન્સ જાઓ, તે ક્યાં આપણને કોઈ ઓળખે છે. એટલે બહુ બહુ મોજમાં રહેવું, બહુ આટલી બધી ટેન્શન લેવા નહીં. મેં તો ઘરના દિવાલે એક સ્ટીકર રાખેલું જ છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોક, ઓશોનું સૂત્ર છે, મને બહુ જીવનમાં ઉપયોગી થયું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોક. તો પરેશભાઈને જ્યારે મેં એના વ્યક્તિત્વ વિશે જાણ્યું, રાજુભાઈ ખાસ ઘેર આવ્યા એ વાત કરવા માટે, મને એમનો એમની એમ ઉમળકો જુઓ, એમનો ઉત્સાહ જુઓ, એમની મિત્રતા નિભાવવાની, કે મને કે હું તો 15 દિવસ રોકાણો એની ઘેર, મારે તો 15 કલાકે નથી મારી પાસે, અને આપણે કંઈક એવી યાદો બનાવવી છે ને એવી સરસ રીતે વાત કરવી છે. એટલે આ જ વાત છે, વેન વી આર ડુઈંગ નથિંગ, આપણે આમ જુઓ તો કાંઈ આપણે મોતથી ભેગા થયા છીએ ને, કોઈ એજન્ડા તો છે નહીં. આ અમે બોલીએ ખાલી નાનો મોટો એજન્ડા, બાકી તો કોઈ એજન્ડા છે નહીં. પણ વેન વી આર ડુઈંગ નથિંગ, વી આર મેકિંગ અવર ઓન મેમરીઝ.
આપણે કશું ન કરતા હોય ને ત્યારે યાદો તો બનાવતા જોઈએ છીએ. તમે જોજો પછી મજા આવે. જૂની યાદો કેટલી હોય, ક્યારેક આપણે કેમ આમ કપડાં ઉતારીને સ્વિમિંગ પુલમાં નાહવાની, ધુબાકા મારવાની મજા આવે, તળાવમાં ધુબાકા મારવાની મજા આવે, એમ યાદોના સરોવરમાં પણ ધુબાકા મારવાની મજા આવે. એના માટે પાણી તો જોશે ને અંદર, પાણી જ નહીં હોય ધુબાકા મારશો તો હાડકા ભાંગશે, કોરા સ્વિમિંગ પુલમાં થેકડા ન મરાય. માં પાણી જોઈએ. આ પાણી એટલે આપણે સાથે વિતાવેલી ક્ષણો દોસ્તો, આપણે સાથે મળીને જે જે મોહબ્બત કરી, જે વાતો કરી, વિચાર કર્યા, એમાંથી જે ક્ષણો પેદા થઈ, એમાંથી જે માહોલ પેદા થયો, એ એ આપણું પાણી. પરેશભાઈએ કંઈક માની લો કે હવે બધા ઓળખે સંજય દત્તને કારણે. વર્ષો પહેલાં મેં એક સંજય દત્તનો લેખ લખેલો મારા બ્લોગ ઉપર, હજી છે, વર્ષો પહેલાં, જ્યારે કદાચ આ પિક્ચર કન્સીવ નહીં થયું હોય ત્યારે લગેરો મુન્નાભાઈ આવેલું, હજી એ વખતે લખેલો. મને અંધારા બોલાવે, મને અજવાળા બોલાવે એવું ટાઇટલ આપેલું એ લેખનું. અને એમાં મેં આ વાત લખેલી કે ભાઈ આનું ફાઇટિંગ સ્પિરિટ છે, એ કાબિલે દાદ છે. સામાન્ય માણસ જે છે એ એકાદ આવી ઘટના બને જીવનમાં પછી ઊભો ન થઈ શકે, તૂટી જાય. કારણ કે કોઈ રિલેશનશીપનો આ તૂટી જાય. આપણે ત્યાં જે તમે ઘણા બધા સુસાઇડના એના કેસ જુઓ તો એના બે ત્રણ કારણો જોયું છે. કાં રિલેશનશીપને કારણે હાર્ટબ્રેક થઈ ગયું હોય, કાં પૈસાને કારણે કોઈ મુશ્કેલીમાં આવી ગયા હોય, કાં તબિયતને રોગ એવું પીડતા હોય, અને કાં સમાજની પ્રતિષ્ઠાની જે મૂંઝવણ થઈ ગઈ હોય કે હવે મને લોકો કેવી રીતે જોશે ને, બહાર કેમ નીકળવું ને, સમાજનો સામનો કેમ કરવો, આ ચહેરો લઈને કેમ ઊભા રહેવું. આ ચારેક કારણો જોયું છે દુનિયાભરના આપઘાતની પાછળ. પણ સંજય દત્તના કેસમાં તમે જુઓ તો એણે એણે સતત એ સ્પિરિટ જાળવો, એની નેગેટિવિટી બધી બરાબર, એ પોતે ઓનેસ્ટ છે એ વાતમાં, એટલે આપણે કહી શકીએ બીજા માણસો કબૂલ નથી કરતા, એટલે આ કબૂલ કરે છે. બાકી મેં એ લેખા સમાપનમાં છેલ્લે એક લીટી લખેલી કે ભાઈ ત્યારે નદીમનું લખેલું, હવે નીરવ આવી ગયા આપણા મોદી, નીરવ મોદી. નદીમથી નીરવ લગીના કોઈ પણને જ્યારે કાયદો ફેસ કરવાનો આવે ત્યારે એક એક્સેસ તો ખુલ્લો હોય જ છે, દેશ બહાર જતો રહેવાનો. જ્યારે આ એવી વ્યક્તિ છે કે જેને દેશ બહાર જવાના ચાન્સ સૌથી વધારે હતા, શૂટિંગથી શરૂ કરીને અનેક પ્રકારના કારણો હતા અને રિલેશન પણ હતા અને આવા મિત્રો હતા કે જે સાચવી લે આખી જિંદગી, અને છતાં એણે પોતાના બાપને જે પ્રોમિસ કર્યું હતું એને પાલન કરવા માટે કે ભાઈ હું છેક સુધી અદાલતી કાર્યવાહીનું પાલન કરીને સામે ઊભો રહીશ જે સજા થશે એમ. તો આ વાત સંજય દત્ત પૂરતી તો બરાબર છે કે રિયલ લાઈફમાં આપણને એક વસ્તુ થાય કે માણસે ફાઇટિંગ આપવી, કોઈ પણ સિચ્યુએશન આવે હારી ન જાઉં, ઇસ તરહ સે હમને તૈકી મંઝિલે, ગીર પડે ગીર કર ઉઠે, ઉઠ કર ચલે. સફળ થયા છે એ બધાની આત્મકથામાં બે જ લીટી છે આમ જુઓ તો, બાકી બધી તો ઘટનાઓ છે, કથા તો બે જ લીટીની છે. ઇવેન્ટ્સ અલગ અલગ હોય, માણસો અલગ અલગ હોય, વાર્તાઓ અલગ અલગ હોય, કથા તો બે જ લીટીની છે સાહેબ. ઇસ તરહ સે હમને તૈકી મંઝિલે, ગીર પડે ગીર કર ઉઠે, ઉઠ કર ચલે. આ દરેકની કથા છે. પણ એ જે સ્પિરિટ છે સંજય દત્તનો, એને કરતા હું વધારે કહું કે એના કરતા વધારે જે કોઈ મિત્ર તેને ભોગ આપે, કારણ કે એને સાઇડલાઇન રહેવાનું. તમે જુઓ મુન્નાભાઈ છે એનાથી પિક્ચરના ટાઇટલ બને છે, સર્કિટથી નથી બનતા. પણ તમે જોશો તો ટ્રબલ શૂટર કોણ છે પિક્ચરની સ્ટોરીમાં? પણ ટ્રબલ આવે ત્યારે કોણ કામ કરે, મુશ્કેલી આવે ત્યારે કોણ કામ કરે? હું હેરી પોટરની સ્ટોરીઝ જ્યારે વાંચતો હતો, મને બહુ આ બાળકોએ બેઠા છે ને કદાચ વાંચી હશે, તો હું મેં બહુ રસથી સાથે સાત ભાગ વાંચ્યા ને બધી ફિલ્મો જોઈ સાથે સાત. તો હેરી પોટરની સ્ટોરીમાં યુનિકનેસ શું છે? આવી તો કેટલી વાર્તાઓ છે કે જેની અંદર જાદુ હોય, વિલન હોય, હીરો હોય, મા બાપને મારી નાખ્યા અને પછી એ જ વિલન સામો ટકરાય ને. આ તો જમાના જૂની કથાઓ છે, 200-300-400 વર્ષથી ચાલતી આવે છે. નવાઈની વાત જે હેરીમાં છે, જેકે રોલિંગ એના લેખિકાએ એકવાર કહેલી કે અમારો હીરો છે ને એ બહુ નબળો છે, એ એકલે હાથે ક્યાંય પહોંચી વળે એમ જ નથી. અને એકવાર હેરી એના પ્રિન્સિપાલ ડમ્બલડોર પાસે જઈને એમ કહે છે કે હાઉ વિલ આઈ ફાઇટ ધ ગ્રેટેસ્ટ વિઝાર્ડ ઓફ ધ વર્લ્ડ વોલ્ડેમોર્ટ, જેનું નામ પણ લોકો નથી લેતા, એનું નામ લેવાય નહીં એટલો બધો ખતરનાક માણસ છે, આનો મુકાબલો હું એકલો કેવી રીતે કરીશ? એવું હેરી કહે છે. હેરી તો કંઈ કૃષ્ણ અવતાર તો છે નહીં કંસને એકલા જઈને પહોંચી વળે. ત્યારે એનો પ્રિન્સિપાલ એને બહુ સરસ મજાની વાત કહે છે કે મારા માટે તો બે સ્ટુડન્ટ છે, એ પણ મારો સ્ટુડન્ટ હતો, તુંય મારો સ્ટુડન્ટ છો. ડિફરન્સ બિટવીન બોથ ઓફ યુ દેટ હી વોઝ હેવિંગ ઈગો, એને અહંકાર હતો કે મારી પાસે જે શક્તિઓ છે કોઈ પાસે નહીં, એટલી બાજુની બેન્ચે કોઈને બેસવા ન દેતો, એ કોઈની સાથે એનો પ્રોજેક્ટ શેર ન કરતો, પોતાનો લંચ બોક્સ તો ડબ્બો પોતાનો જુદો રાખતો. જ્યારે યુ આર એ ફ્રેન્ડ ઓફ ફ્રેન્ડ્સ, તું તો યારોનો યાર છો, તારા માટે બીજા મિત્રો લડવા તૈયાર છે, એટલે તમે ટીમ બનાવીને લડી શકશો. એ એકલો જ લડશે, ભલે ગમે એવો વિરાટ હોય, ગમે એવો તાકાતવાન હોય, એને છેલ્લે એકલો પડી જશે. કારણ કે એ બહુ સિમ્પલ વાત છે, બહુ મહત્વની વાત છે. સ્કોટલેન્ડની અંદર આઝાદીની લડત જ્યારે થઈ હતી ત્યારે વિલિયમ વોલેસ નામનો એક લડવૈયો બ્રિટિશ સત્તાની સામે લડવા નીકળેલો અને ખેડૂતો રાંતે એવી સેના બનાવેલી,
અને પછી જ્યારે એ જમાનાના જે બ્રિટનના રાજા હતા એને સમ્રાટે બોલાવીને એમ કીધું કે તું શું માને છે એમ કે આ લડી શકશે આ લોકો. એટલે પેલા એ જવાબ આપેલો કે આ લડશે એટલા માટે કે એની આઝાદી માટે લડે છે અને તમારા સૈનિકોના પગાર માટે લડે છે. અમારા ને તમારા માટલો ફેર છે. વી આર ફાઇટિંગ ફોર અવર ઓન ફ્રીડમ. તમને ભલે ઘેલા લાગે, તમને દીવાના લાગે, પણ અમે અમારી આઝાદી માટે લડીએ છીએ. એટલે અમારે પગાર નથી જોતો, આમાંથી પૈસા નથી મેળવવાના. તમારા સૈનિકો પગાર માટે લડે, છેલ્લે એ ભાગી જશે, અમે નહીં ભાગી શકીએ. અમારે તો સ્વતંત્રતા નહીં મળે ત્યાં લગી લોહી રડવાનું જ છે. તો આજે વાત છે આ તાકાત, આ ઇનર સ્ટ્રેન્થ. એટલે હું અંગત રીતે એવું માનું છું, આજે આ મોકો મળ્યો, બાકી મેં મારી કોલમમાં તો આ ઉલ્લેખ કરેલો છે એટલે કોઈને એમ ન લાગે કે આ તો હવે રાજુભાઈ બોલે અને પરેશભાઈ સામે બેઠા છે એટલે જય વસાવડે તો કે જ ના આવું એમ. પણ આજે આ મોકો મળ્યો કે હું એમ કહી શકું કે ના, આ અનસંગ હીરો, પેલા જે ફિલ્મ સ્ટાર હોય એની ઉપર બધાનું ફોકસ રહેતું હોય એના નામે ઓળખાય. હવે પરેશભાઈ જ્યાં જશે ત્યાં બધા એમ કહેશે કે સંજુવાળા જે કમલી એમ કરીને જ ઓળખાણ આપે. પણ ઓરિજિનલ ઓળખાણ તો એ છે કે આપણે એમ કહી શકીએ કે સંજય દત્ત કોણ, તો કે અમારી ભેગા જે પરેશભાઈ હતા ને આ સાંજે એનો ફ્રેન્ડ. આ આઈડેન્ટિટીની રિયલ સેન્સ છે કે ભાઈ આ આપણે કારણ કે આપણે તો એક્સેસ કોણ છે, આપણા માટે કોણ દોડીને આવ્યું, આપણી સાથે કોણે સ્માઇલ કરીને ફોટો પડાવ્યો, આપણા આપણા હેતને કોણે પ્રતિસાદ આપ્યો. હું ઘણી વાર કહું કાઠિયાવાડી શબ્દ છે હોકારો. બબ્બાઈ હેતને હોકારો મળે ને તો હેતની મજા છે, કાંઈ ખોખારા જ મળે આપણે તો હેત કરવા જાય તો. બરાબર, આપણે હેત કરવા જાય તો ઘણી વખત કંઈ બધાય ભસતા કૂતરા છે એ કંઈ આપણને આપણા દુશ્મનો એવું જરૂરી નથી, એ કદાચ આપણને પ્રેમ કરવા આવતા હોય પણ આપણે ડરી જાય એટલે આપણે ભાગી જાય શેરી મૂકીને. હેતને હોકારો મળવો જોઈએ. આ જ્હોન ગોટમેન નામના એક સાયકિયાટ્રિસ્ટ હતા અને એણે માસ્ટર્સ એન્ડ ડિઝાસ્ટર્સ નામનું પુસ્તક 20 વર્ષ સુધી મેરેજ લાઈફનો સ્ટડી કરીને લખ્યું. અહીંયા હું પરેશભાઈ બે તો આમાં બહુ અધિકારી ન કહેવાય આ ચર્ચા કરવા માટે, પણ હું તો કહું વધારે કહેવાય. ક્રિકેટની અંદર અમ્પાયર આંગળી ઊંચી કરે ને એટલે ક્રિકેટરને ભાગી જવું પડે. એટલે મને ઘણા પૂછે કે તમે મેરેજ ઉપર બોલવા જાઓ એટલે હું કહું કે જાઉં ને, હું ક્રિકેટનો અમ્પાયર છું. બરાબર, અમ્પાયર ક્રિકેટર હોય જ નહીં. જોજો વેંકટ રાઘવન જેવા એકાદ બે અપવાદ હશે જે પોતે ક્રિકેટ રમ્યા હોય, પણ એ આંગળી ઊંચી કરે એટલે સચિને જતું રહેવું પડે. એટલે રમૂજમાં કહું છું. પણ જ્હોન ગોટમેને માસ્ટર્સ એન્ડ ડિઝાસ્ટર્સ નામનું એક મોટું બધું પુસ્તક લખ્યું કે એટલા બધા 20 વર્ષ સુધી સ્ટડી કર્યો કે કોના દાંપત્ય જીવન સુખી થાય છે અને કોના દુઃખી થાય છે. પછી આખું તારણ કાઢ્યું કે આખી વાતમાં જે સિક્રેટ છે ને, સિક્રેટ કોડ હેપી મેરેજ લાઈફનો, હેપી રિલેશનશીપનો, નોટ ઓનલી મેરેજ લાઈફ, હેપી રિલેશનશીપનો એ સિક્રેટ કોડ આટલો જ છે, કાઇન્ડનેસ એન્ડ કોમ્યુનિકેશન. એક તમારી અંદર થોડીક જેને કાઇન્ડનેસ, કરુણા, અનસન આપણી ભાષામાં કહીએ તો એક પ્રકારનો લગાવ સામા માણસ સાથે કે ભાઈ હશે હવે જે હોય, આપણો ભાઈબંધ છે ને એ તો ભૂલ કરે, આપણે થોડી કઈ એને ખબર નથી પડતી, આપણે તો પડે છે ને એમ કરીને આપણે બાવડું પકડીને પાછા બોલાવવા જઈએ. આ કાઇન્ડનેસ, આ કન્સર્ન. અને બીજું છે કન્સર્નની સાથે કોમ્યુનિકેશન. આમ ટેનિસમાં રેલી થાય ને સામસામી સામસામી તો જોવાની બહુ મજા આવે મેચ, એમ કોમ્યુનિકેશનમાં થોડીક આવી રેલી થાય ને, આમ મિત્રો અડધું વાક્ય બોલે ને અડધું સમજી જાય, બધું બોલવાનું ન હોય, બધા ખુલાસા કરવાનું ન હોય, આખા આખા મેસેજ વાંચવાનું ન હોય, તો એ સમજાઈ જાય કે આમ જ હશે. એ જ દ્યારી દોસ્તી છે, એ મિત્રતા છે. હું ઘણી વાર મારે એકવાર મુંબઈ ગયો હતો. હવે મુંબઈ જે ગયા હશે ને ખબર હશે, મુંબઈમાં કંઈક ને કંઈક તો ખોવાય જ જાય. ઘણા આપણા સૌરાષ્ટ્રવાસીઓના દિલ ખોવાઈ ગયા છે આખે આખા, ઘણાની જમીનો ખોવાઈ ગઈ છે એને કારણે. તો પછી બરોબર, એટલે કંઈક ને કંઈક તો ખોવાઈ જાય. એટલે મારો મોબાઈલ ખોવાઈ ગયો મુંબઈમાં, મોબાઈલ ચોરાઈ ગયો અને અંધેરી રેલવે સ્ટેશને ચોરાઈ ગયો. ને ત્યારે આમ બહુ દુઃખી થયું, એ વખતે તો આ સ્માર્ટફોન નહોતા કેમેરાવાળા, પણ કોન્ટેક્ટ ને SMS તો હતા જ. એટલે દુઃખ એટલું થયું કે ભાઈ આપણે, મારો તો ઓફિસથી જ મોબાઈલ, લાગતા વળગતા મિત્રોના ફોન આવે, 5 જણા મળવા આવે, 2 ફોટા પડાવવા આવે, આપણે દરેકના નંબર સેવ કરીએ એટલે આપણે એમ માનીએ કે આપણા દોસ્તાર. એટલે 3400-3500 જેટલા કોન્ટેક હતા, ત્યારે ગૂગલ બેકઅપ જેવું તો હતું નહીં. એટલે કોન્ટેક ગયા, બધી ચર્ચા કરી ભાઈબંધો સાથે, ખબર પડી કે ભાઈ આમાં કાંઈ બીજું ન થાય. મને બધાએ સલાહ આપી કે જે અંગત હોય એને તો કંઈ ડાયરી બાયરીમાં હશે. અને હું ઘણીવાર કહું કે વરસાદ પડે ને તમારો મોબાઈલ ખિસ્સામાંથી, રેનકોટમાંથી બહાર ન નીકળે, છતાંય જેના નંબર મોઢે હોય ને એ આપણા ભાઈબંધ. કારણ કે એ હવે નંબર એટલી વાર ડાયલ છે હોય કે આપણને મોઢે થઈ ગયો હોય, બાકીના નંબર આપણે જોઈ જોઈને ડાયલ કરવા પડે. પણ એ તો અનુભવે શીખ્યા. ત્યારે તો બહુ હાઈકારો થઈ ગયો કે મારા કોન્ટેક જતા રહ્યા, ડેટા જતો રહ્યો, ઠીક છે. ત્યારે તો મેં કીધું એમ ગેલેરી હતી નહીં, હવે તો જુદી મૂંઝવણ થઈ ગઈ લોકોને. GST ને કારણે સેલેરી બધાની ઓપન થઈ ગઈ, પૈસા કેટલા મળે છે તો સરકારની વેબસાઇટ ઉપર આવી ગયા. ગેલેરી કોઈની ઓપન નથી થતી,
એ બધા એવી લોક કરીને રાખે છે ને પોતપોતાના મોબાઈલ આમ અણુબોમનું બટન અંદર છુપાવીને રાખ્યું હોય ને, એટલા ઓલા આમ થયા આમ કોડ આમ 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 કરવા પડે પછી મોબાઈલ ખુલે. કારણ કે બધાને એમ હોય કે આમાં એવું સિક્રેટ છે કે મારા ઘરના કોઈના હાથમાં ન જવું જોઈએ. અને મિત્રતામાં એવું થાય, પેલું નતો જોક કે ભાઈ ઓલા હસબન્ડ છે એ રાતના એમ કે ક્યાંક પહોંચી ગયા હતા બીજે, અને સવારે વાઈફે પૂછ્યું તો એમ કીધું કે ભાઈ એ તો મારા ફ્રેન્ડની ઘેર હતો, ફ્રેન્ડની ઘેર એટલે વાઈફે વળી જેટલા ફ્રેન્ડ હતા નજીકના એ બધાને ફોન કર્યો. તો પાંચેક જણા એમ કીધું કે હા હા હતો ને હે જતો હે જતો. બે જણે એમ કીધું કે હજી છે જ આ સામે જ બેઠો છે, આપો ફોન. આપણા ભાઈબંધને કવર અપ તો કરો, આપણે નીકળીએ તો કોણ કરશે. તો ફોન જતો રહ્યો, કોન્ટેક્ટ જતા રહ્યા. આપણને અફસોસ થયો કે હવે આને રિકવર કેમ કરવા, આ ડેટા પાછો કેમ મેળવવો અને ક્યાંથી લઈ આવવો. પછી એક જ રસ્તો હતો કે જેના ફોન આવે ને મેસેજ આવે એ સેવ કરતા જવા, અને પાંચ પંદર મિત્રો અંગત જેવો હોય અને 25-50 સગાઓ હોય એના નંબર તો આપણી પાસે હોય જ, એ તો મળી જ જાય એકબીજા થ્રુ. એટલે એવા 200-300 કોન્ટેક્ટ મેં લીધા અને 300-400 જે મેસેજ આવતા ગયા, ફોન આવતા ગયા, હું સેવ કરતો ગયો. એક વર્ષ પછી ખબર પડી કે આ તો 700 જ કોન્ટેક્ટ થયા, હતા તો 3500 જેટલા અને થઈ ગયા 700. એટલે મને ત્યારે અહેસાસ થયો કે આ બાકીના જે 3500માંથી 700 કાઢો ને જેટલા વધે ને એ બધાને હું કોન્ટેક્ટ માનતો હતો, એ મને કોન્ટેક્ટ નથી માનતા. હું એમ માનતો હતો કે આ નંબર આપણી પાસે પડ્યો છે, કામ લાગશે કોક દી, આપણે ફોન કરશું જવાબ દેશે. એને તો હેપી ન્યૂ ઇયરનો મેસેજ કરવાની એ ફુરસદ નથી. એટલે ભલું થયું ભાંગી જંજાળની જેમ મને થયું કે આ તો સારું થયું, ફિલ્ટર થયા. ફેસબુક ફ્રેન્ડ્સ હોય અને ફેસ ટુ ફેસ ફ્રેન્ડ્સ હોય એમાં આટલો ફેર છે. ફેસબુક ફ્રેન્ડ્સમાં તો મેં એકવાર એમ લખેલું, એમાં લખે જ છે ઓલા ઝકરબર્ગ ભાઈ એવું લખે છે વોટ્સ ઇન યોર માઇન્ડ, તમે ખોલો એ ભેગું તમને પૂછે શું ચાલી રહ્યું છે ને કેમ છે ને ક્યાં છે નવું શું છે. એટલે તે દિવસે મને ડાયરિયા છે ત્યાં મેં લખી નાખ્યું ટુડે આઈ એમ હેવિંગ ડાયરિયા. તો ધડાધડ લાઈક આવવા માંડી બધાની કે આપણો ભાઈબંધ જે કંઈ પોસ્ટ કરે એને પહેલાં આપણે સપોર્ટ કરી દેવો, એમાં કંઈ ઝાઝો વિચાર ન કરવો, શું લખે છે ને શું કહે છે એ વાંચવું નહીં, પહેલાં લાઈક કરી દેવું જે દેખાય. એટલે શું વાટકી વ્યવહારમાં સામો એ બહેનો ઘણા બેઠા છે, ઢોકળાનું ખીરું આપો તો ઇડલીનું ખીરું કોક આપે ને સામો, બરાબર. એટલે લાઈક તો કરી જ દેવી, એટલે કરી દીધી બધાએ. ને કેટલાક લોકોએ પાછી લાઈક કરી આ કરી તે કરી, નીચે બધા કોકે લખ્યું વાવ, એકે લખ્યું સુપર્બ, એકે લખ્યું ગ્રેટ. એટલે વખાણી કરવા જાજો, આમ ગુજરાતીઓ મોણ નાખવામાં કંઈ પાછા પડે, જ્યાં જરૂર ન હોય ત્યાંય એક એક ચપટી નાખી આવે. હું જર્મની ગયો હતો, આ તમને અટકાવીને કહું આ વાત, જર્મની ગયો હતો કે ત્યારે એક છોકરી સરસ ગિટાર વગાડતી હતી, મારો રોટરીનો એક્સચેન્જ પ્રોજેક્ટ એટલે પહેલી વખત યુરોપમાં હું ગયેલો, લાઈવ ગિટાર વાદન ત્યારે પહેલી વાર જોયું. છોકરી ગિટાર વગાડતી હતી, જોઈને હું સીધો સ્ટેજ ઉપર ચડીને પછી પૂરું થયું એટલે અભિનંદન આપ્યા બધાએ આપતા હતા, પણ એમાં ખાલી એટલું જ કહેવાનું હતું કે વાવ ગ્રેટ વન્ડરફુલ સુપર્બ મ્યુઝિક આમ તેમ. પણ આપણે ઓલો આપણો દેશી ગુજરાતી મિજાજ રહ્યું ને કે એને ખબર પડવી જોઈએ ને કે અકબર આઝમ આવ્યા હતા સાંભળવા માટે. એટલે મેં ત્યાં વળી એમ ઉમેરણ કર્યું, ઓલું મેળવણ થોડુંક વધારે એક ચમચી નાખીએ ને એમ વધારે મેળવું કે એમ કે આઈ લવ મ્યુઝિક. એ કંઈ કહેવાની જરૂર નહોતી, મારા બાયોડેટા મારે નહોતો કહેવાનો ત્યાં, પણ મેં કીધું એમ આપણે ગાડી ભટકાઈ જાય તો પહેલાં બાયોડેટા કહીએ, તને ખબર છે હું કોણ છું. એટલે આઈ લવ મ્યુઝિક એટલે બહુ નિર્દોષતાથી ઇનોસન્ટલી મને પૂછ્યું સ્માઇલ કરીને, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ યુ પ્લે. એટલે આપણે ઠંડા થઈ ગયા, પછી આપણે ચોખવટ કરી કે આઈ લવ લિસનિંગ મ્યુઝિક. આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં બધું વચ્ચે આવી ગયું આમાં. હવે પછી આપણને ધીરે ધીરે સમજાણું કે કેટલી વાતોમાં આપણે તો ખાલી સ્પેક્ટેટર સાક્ષી હોઈએ છીએ, પ્લેયર તો આ પરેશભાઈ જેવા હોય છે, એ ગેમ રમે છે અને આપણે તો આવી રીતે જેમ તમે હું બિરદાવી શકીએ એમ બિરદાવી શકીએ, એની એની મજા માણી શકીએ એ રમતની, એમને એમના વાઇબ્રેશન્સ લઈ શકીએ. પણ ખેલાડી તો જે પોતાના કાંડે એ જંગ જીતે છે અને ઝીલે છે એ હોય છે. અને મિત્રતામાં જંગ જીતવો મહત્વનો ક્યારેય મને લાગ્યો જ નથી. મિત્ર એ નથી કે જે તમારી ભેગો જીતે જીતવા માટે આવે, હારવાનું નક્કી હોય ને તોય બાજુમાં ઊભો રહે ને કે બે હવે બે ફટકા તું ખાજે ને બે ફટકા હું ખાઈ ચાલ બીજું શું. આ આ દોસ્તીની વ્યાખ્યા છે મારા માટે, જે વ્યાખ્યા છે બહુ સિમ્પલ છે. એટલે અંગ્રેજીમાં એવું કહેવાય છે કે ઇટ્સ નોટ ઓનલી પેટ ઓન ધ બેક, ઇટ્સ કિક ઓન ધ એસ. જ્યારે તમારી પાછળ સંજોગોની લાત પડે ને ત્યારેય તમારો જે મિત્રતા નિભાવવા માટે ઊભો હોય ને એ મિત્ર કહેવાય. ખાલી શાબાશીના ખભામાં વાવા વાવા ઝીલવા માટે બે જણા ઉભરી ગયો આપણને ઓળખેવા, આપણે ભેગા જતા મારે રાજકોટમાં એવા ઘણા તમને મળે જે રાજકોટથી બહાર નીકળીને મહાન થઈ ગયા, એના જૂના મિત્રો કે અમારી ભેગો પાટિયા ઉપર બેઠો રહેતો લ્યુના ઉપર ફરતો હતો. પણ હજી તમે તો લ્યુનાય બંધ થઈ ગયા હવે કંપનીમાંથી,
તમે તો લ્યુનામાંથી રહી ગયા અને ઈ ત્યાં પહોંચી ગયા, તમે આ તો ઓલો ઓલો જસ્ટિફિકેશન કરવા નીકળ્યા તમે કે ભાઈ આ મારો ભાગ એમ આની સફળતામાં. ના, મહત્વની આ વાત નથી દોસ્તો. આ જશ લીંબડ જશ આને કહેવાય. લીંબડ જશના અંગ્રેજી નથી થતા. લીંબડ જશ એટલે કોકની સફળતામાં આપણે રેડીમેડ ટેકો જાહેર કરી દેવો કે આ મારો જ ભાગ છે આની અંદર, હું જ હતો અને શીખવાડ્યું જ મેં અને તૈયાર જ મેં કર્યો. વાતો ડાયરિયા વાળી કરતો હતો તો એ બહુ સિમ્પલ છે કે નીચે કોઈક 17મી 18મી કોમેન્ટ એવું આવ્યું કે દહીંનું ઘોળવું બનાવીને પીવો અંદર જીરું નાખજો, એટલે એણે આખી લીટી વાંચી એક લીટી, બાકીના બધાએ સીધા ટેકા જ જાહેર કર્યા. તો આ યારી દોસ્તી નથી. હું જે સમજો છું ને એ બહુ લાંબી ચર્ચાનો તો અત્યારે માહોલ નથી. આ કંઈ કંઈ કલાકોના પ્રવચનો આપણે કંઈ કથા વ્યાસપીઠ ઉપર માંડવાની નથી, પણ હું જે સમજો છું મિત્રતાની વાત એ એવી સમજો છું કે તમે સિમ્પલ લોજિકથી વિચાર કરો કે તમને કંઈક જલસો પડી ગયો, કોઈ એક વાતે મોજ આવી ગઈ, તમને ઓસ્કાર એવોર્ડ ડિક્લેર થઈ ગયો, તમને નોબેલ પ્રાઇઝ ડિક્લેર થઈ ગયું, તમને ફોન આવ્યો, તમને ઈમેલ આવ્યો, તમે એકલા છો ઓફિસમાં ઘરમાં, તમે વાંચ્યું જોયું ફોન ઉપર વાતથી કન્ફર્મ થયું કે હા બેસ્ટ એવોર્ડ આપણને ડિક્લેર થયો, પછી વોટ નેક્સ્ટ, હવે શું કરશો? મન કયો તમે એકલા એકલા આલો ઠેકડા મારી લીધા, બે ચીસ પાડી લીધી, આમ આસમાન સામે જોઈને ભગવાનને થેન્ક યુ કહી દીધું, બારીમાં જોઈને બે બુક્કા મારી દીધા, પછી આ બધી આ જેસ્ચર્સ બધા 5 મિનિટના બધા પૂરા થાય ને, શાંત થાય પછી માણસ શું કરતો હોય? પછી ફોન હાથમાં લે. હવે ફોનનો યુગ છે એટલે ફોન, પહેલા લોકો પત્રો લખતા, ઘરે જતા, પોતે ઘોડા લઈને નીકળી પડતા, પણ ફોન હાથમાં લે અને પછી જે 5-15 એવા નંબર હોય એના સેવ કરેલા અંગત, અને એને ફોન કરીને એમ કહે કે ખબર છે ભાઈ આપણને તો એવોર્ડ મળ્યો, એવોર્ડ, કારણ કે ત્યાં કહી શકાય થી પોલામાં તો ઠાવકાર એવું પડે, એવોર્ડના સેરેમનીમાં તો એમાં તો કઈ ઠેકડો મનાતો નથી, એમાં જલસા થતા નથી, એમાં ડાન્સ થતો નથી, ત્યારે તો બહુ આમ જ રહેવું પડે, સ્ટ્રેટ જેકેટ મોડમાં જ જવું પડે એવોર્ડ લેવા માટે. પણ એ જે ઠેકડા મારી શકાય એવા જે 5-15 નામ હોય ને કે જ્યાં ટુવેલ પહેરીને ઠેકડા મારવાનું તમે મન થાય, મને ઘરની વ્યાખ્યા એક રેડિયો ચેનલમાં પૂછી હતી, મેં એવું કહ્યું હતું કે જ્યાં તમે મન પડે ત્યાં ખંજવાળી શકો એનું નામ ઘર, બાકી તો તમે ઇમ્પિરિયલ હોટલમાં ઉભો હોય ત્યારે તમારે આમ જ રહેવું પડે બરાબર, ઘરે જઈને તમને જરાક હાશકારો થાય કે કાંઈ વાંધો નહીં એમ, આપણું ઘર એટલે મમ્મીઓને ખબર હશે કે છોકરાઓ ઘરે વેકેશનની અંદર આવે હોસ્ટેલમાંથી, એટલે એક બૂટ આમ દરવાજા પાસે પડ્યું હોય ને બીજું બૂટ છે એ રસોડા પાસે પડ્યું હોય અને અડધો પીવાયેલો ગ્લાસ છે એ બીજા ટેબલ ઉપર પડ્યો હોય, પણ તોય મમ્મી રાજી થાય, શું કામ? કારણ કે તો આ ઘર બનાવ્યું જેના માટે બનાવ્યું છે ને એની હાજરી છે, એને કારણે આવું લાગે છે. અસ્તવ્યસ્ત મિત્રતા થોડીક અસ્તવ્યસ્ત હોય, જે ટી શર્ટ શર્ટ પહેરાયેલું હોય ને એ થોડુંક ખોળાયેલું એ હોય, એમાં થોડીક કરતલી એ પડેલી હોય. મિત્રતાની સૌથી મોટી કસોટી એ મિત્ર સાથેનો ઝઘડો છે. જે મિત્ર સાથે ઝઘડી જ ન શકાય ની મિત્ર ટકે નહીં, તો ઓબ્ઝર્વ કરજો. જેની સાથે ખુલીને તમે દલીલ કરી શકો, ઝઘડી શકો, 2-5 વાત ખોટી લાગે એ બોલીને કહી શકો, અને પછી એ જે ભાઈબંધીની દોસ્તી ટકે ને એને જ હું યારી દોસ્તી કહું છું. બાકી તો ફોર્માલિટી હતી, જ્યાં સુધી તમે સુગર કોટેડ રહ્યા ત્યાં સુધી સામે સુગર કોટેડ રહી, જે મિનિટે તમે જરાક નખ માર્યો ત્યાં સુધીમાં ઉપરનો વરખ નીકળી ગયો. ઝઘડો એ જ કસોટી છે, ફાઇટિંગ સ્પિરિટ એવું કહેવાય છે, પણ હું તો છું ફાઇટ્સ. મેં તો ફ્રેન્ડશિપની એક વ્યાખ્યા બનાવેલી એકવાર, ફ્રેન્ડ્સ જેને આપણે કહીએ છીએ મિત્રો અંગ્રેજીમાં, એફ ફોર ફાઇટ ફોર યુ, આઈ ફોર ઇન્વોલ્વ વિથ યુ. તમે બહુ નાનકડી વ્યાખ્યા છે, એફ આર આઈ એન ડી છે તેના બધા નામે, આર રિસ્પેક્ટ ફોર યુ બરાબર, એફ આર આઈ ઈ ઈ એન્ટરટેઇન, તમારી સાથે મનોરંજનમાં મોજમાં ભેગા રહે, એન્ટરટેઇન વિથ યુ બરાબર, એફ આર આઈ ઈ એન નીડ, જરૂરિયાતમાં તમારી સાથે આવે, નીડમાં કંઈક ભીડ પડે ભળ ઊભો રહે, આપણે ત્યાં છે ને સુખમાં ભલે પાછળ હોય પણ દુઃખમાં આગળ હોય, મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય, એટલે અને ડી ડિઝર્વ યુ, તમારી જે 2-5 વાત હોય એને ડિઝર્વ પણ કરી શકે, એને એપ્રિશિએટ કરી શકે. દરેક વખતે ખાલી તમારો લાભ જ લઈ જાય એ મિત્રતા ન કહેવાય, એ તો વન વે રિલેશનશીપ થઈ. અને એસ સેવ્સ યુ, પરેશભાઈ માટે મારે એ વાત પણ કહેવી છે, જે જે આપણે કથા જોઈ અને જે કથા આજે આપણે જોઈ, પણ એમણે તો વધારે નજીકમાં ક્લોઝઅપમાં બીજા દ્રશ્યો જોયા હશે, સેવ્સ ફોર યુ, મિત્ર તારણહાર બને, બીજા મિત્રનો હાથ પકડીને એને ખેંચે, એને બહાર લઈ આવે, એને મદદરૂપ થાય, સપોર્ટ કરે, આ ફ્રેન્ડની સાચી વ્યાખ્યા છે. ફ્રેન્ડશિપ એવી વસ્તુ છે
મેં દાખલા તરીકે આ વાત મારા એક મિત્ર આવવાના હતા મને મળવા માટે, એટલે મેં એને કરી કે ભાઈ જવાનું છો, આવો એક સરસ પ્રોગ્રામ છે. અને મેં કીધું ઇનહાઉસ પ્રોગ્રામ છે, કંઈ મીડિયા બીડિયા, એટલે મેં ક્યાંય ફેસબુક ઉપર કોઈ મારા સોશિયલ મીડિયા ઉપર ઉલ્લેખ સુધા નથી કર્યો આ પ્રોગ્રામનો, નહીંતર બીજા લોકો આવી જાય બરાબર. એટલે મારા મિત્રે ભરતુરોલીના અમરફળની જેમ એના મિત્રને વાત કરી, ધર્મેશ અને જગદીશ બે મિત્રો એ મારા આવ્યા છે, અમારા મિત્રો જ છે, બચપણનો મિત્ર છે ધર્મેશ મારો, મારી ભેગો સ્કૂલ ટાઈમમાં ભણ્યો, ત્યારનો મિત્ર, એટલે 35 વર્ષ જૂની મિત્રતા. એટલે એણે એના મિત્રને વાત કરી કે ભાઈ એક આમ ગાવે, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હું આ રાજુભાઈ આપણા મિત્ર જ છે, આ મિત્રાચારી આમ કનેક્શન બનાવે. તમે જુઓ તમારી નજર સામે લાઈવ એક્ઝામ્પલ કે હું રાજુભાઈના જોડે, રાજુભાઈ પરેશભાઈના જોડે કે ભાઈ પરેશભાઈ હા પાડી જ છે, એટલે ફંક્શન થવાનું જ છે, હું એમ કહું રાજુભાઈ મને બોલાવ્યો જ છે, એટલે એક મિત્ર તો આવી જ શકશે, એટલે એક મિત્ર કે જઈ તો આપણે જવાનો જ છે, એટલે હજી એક આવી શકશે. સાહેબ આ મને મને ગમતી વાત છે, આ લહેરવાળી વાત છે, આ લહેર નથી ને જીવનમાં, તો આપણે આ શું કર્યું? મેં કીધું ને 5 નંબર ન હોય ને તમારા મોબાઈલમાં કે જેની સાથે તમારી પ્રાઇસ વાત તમે શેર કરી શકો, તો પ્રાઇસ છે ને એ પેલું નથી 4 કરોડનું નોબેલ, પ્રાઇસ તો એ છે કે તમારી લાઈફમાં 5 એવા કોન્ટેક્ટ થયા કે જેને તમે છાતી ઠોકીને કહી શકો કે યાર આપણને આ પ્રાઇઝ મળ્યું, અને જે બળે નહીં એ વાતથી જે ખુશ થઈ જાય, જે તમારા માટે બળે, તમારા હાથી ન બળે. એક પ્રકારના લોકો હોય ને તમે કહો એટલે બહારથી મોઢું ઠાવકું રાખીને એમ કે બહુ સારું બહુ સારું, પછી એમ કે કાલે લે આને ક્યાં લાયક હતા, આનામાં ક્યાં પીસ જેવું કહે છે કે આને નોબેલ પીસ પ્રાઇઝ મળે. આ પણ છે, એટલે એ આપણાથી ન બળે આપણી માટે બળે, આ ફરક છે મિત્રતામાં. તો દોસ્તો બહુ સરસ વાતોની મહેફિલ આપણે કરી, પાર્ટીઓ થતી હોય ને ત્યારે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે જે આપણા માટે બેસ્ટ ગિફ્ટ લઈને આવે એ આપણો મિત્ર, ગોલ્ડની ચેઇન લઈ આવ્યો આપણે મરખાઈને બતાવે, મારા ફ્રેન્ડ ગોલ્ડની ચેઇન મને ગિફ્ટમાં આપી, ફલા મારા ફ્રેન્ડ આ ડાયમંડનો દાગીનો મને ભેટમાં આપ્યો. પણ પાર્ટી કરવી હોય ને, રાજુભાઈએ પાર્ટી કરવાનું નક્કી કર્યું હશે ને અહીં, ત્યારે પહેલાં 2 જણા કોક તો એવા હશે જેની લાઈફમાં, એ મને નહીં ખબર હોય, પણ પહેલાં એને કીધું હશે કે ભાઈ પરેશભાઈ આવે છે શું કરશું, એટલે પહેલાં 2 જણા એ સજેશન આપ્યા હશે. એકને એણે કહી દીધું હશે કે જય વસાવડા ભલે 8 વાગે આવે, પણ તારે 5 વાગે આવી જવાનું, જો એવા 2 જણા હશે જ. તમે જોજો, 2 તો હું મિનિમમ કહું છું, આપણે સૌરાષ્ટ્ર છે એટલે આપણે 2માં ન પૂરું થાય બરાબર, એ 2 મેં કીધું એમ 2 ભેગા લઈ આવ્યા કે કાંઈ નહીં, એમને મોજે મોટ ટેકો કરવા માટે, એ નથી ટોલ નાકે તમે જાઓ પરેશભાઈ જો અહીંથી ડ્રાઈવ કરીને જાય, આ તો ફ્લાઇટમાં જતા હશે, એટલે ટોલ નાકે ટોલ ફાડવાવાળો એક બેઠો હોય ને ટેકો કરવાવાળા 5 ખુરશી નાખીને બેઠા હોય, કાંઈ આપણો ભાઈબંધી ટોલમાં ટિકિટ ફાડે છે તો આપણે ટેકો કરશું, એમાં શું એ જઈને સવારથી હાંજ, પણ ભાઈબંધી એટલે ભાઈબંધી. ઘણા તો મિત્રો ન હોય ભેગા તો પિક્ચર જોવાની ટિકિટ ન ફાડાવે કે નહીં મિત્રો 5 ભેગા થશે તો જ પિક્ચર જોશું, એકલા એકલા ને જ જોઉં. ભજીયા ખાવાથી માંડી આવી 10 વસ્તુ છે, મધરાતે હોસ્ટેલમાંથી બહાર નીકળીને ચા પીવા જવું હોય ત્યાં સુધી, એક યારી દોસ્તી છે એની એની એક વ્યાખ્યાઓ છે, પણ હું જે વાત કરું છું એટલી જ કરું છું મિત્રો કે સૌથી સરસ મજાની ગિફ્ટ લઈને આવે એ જ આપણો બેસ્ટ ફ્રેન્ડ વ્યાખ્યા કરશો ને તો પસ્તાશો, કારણ કે એ તો બજારમાંથી ખરીદી શકાય છે, એ પૈસાનું મૂલ્ય છે. જે ટાઈમ તમને આપે છે ને, જેને કારણે તમે પાર્ટી એરેન્જ કરી શકો છો, જે ખુરશી ગોઠવવામાંય ભેગા હોય છે અને પ્લાસ્ટિકની પેલી બેગની અંદર બધો ગાર્બેજ ભેગો કરી અને ડસ્ટબિન સુધી નાખવામાંય ભેગા હોય છે, એ કદાચ ગિફ્ટ લઈ આવવાનું ભૂલી જાય ને તો એ બહુ અફસોસ ન કરવો, કારણ કે એ ખુદ જ આપણને મળેલી ગિફ્ટ છે. હી ઓર શી હિમસેલ્ફ ઓર હરસેલ્ફ ઇઝ અ ગિફ્ટ. એટલે પરેશભાઈ રાજુભાઈને મળેલી કે સંજય દત્તને મળેલી એક ગુજરાતની ગિફ્ટ છે, એવું હું જેટલું મેં જાણ્યું છે એના આધારે કહી શકું. છેલ્લે મારે એક કવિતાથી સમાપન કરવું છે, આપણી બહુ આપણી ભાષાની જૂની કવિતા છે, પરેશભાઈ તો દુનિયા આખી ફેર્યા છે, એવી જગ્યાઓએ ગયા છે, એવી એવી વાતોમાં ઇન્વોલ્વ થયા છે. એક્સપ્રાઇઝવાળું મેં વાંચેલું, મને આ ખબર નહીં, મારે ગૌરવનો વિષય છે કે ભાઈ આપણા આટલા બધા લોકો એમાં ઇન્વોલ્વ છે, રતન ટાટા છે, આ છે, કારણ કે આ તો ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન છે. મેં હમણાં જ એક મારા વ્યાખ્યાનમાં હું કેન્યા ગયો હતો ત્યારે બાપુની સામે વાત કરેલી, પછી બીજી જગ્યાએ પણ વાત કરી ત્યારે મોરારી બાપુ આ જ વાત કરતા હોય છે ઘણી વખત કે હેતુ વગર જે તમને હેત કરે ને એ પ્રેમ છે, હેતુ સાથે હેત કરે એ સોદો છે, એ તો ડીલ છે, એમાં દિલ નથી, તો ડીલ છે કે આપણે એજન્ડા છે કે આ એજન્ડા પૂરો થાય એટલે આપણું કામ પૂરું, આપણી ફ્રેન્ડશીપ પૂરી. એટલે હેતુ વગર હેત કરે એવા માણસો ઓછા છે, જેનાથી તમને ફાયદો ન થતો હોય એનો ફાયદો તમે કરાવો ને સાહેબ, એનું નામ સેવા, એનું નામ સોશિયલ સર્વિસ. કે તમને ખબર છે કે આ માણસ રિપે નથી કરવાનો, પણ તોય આપણે દિલ છે, આપણને મોત છે, આપણને અંદરથી ઉમળકો છે, આપણી લાગણીને આપણી સંવેદના છે, એટલે આપણે એને ટેકો કરવા ઉભા રહીએ છીએ.
એટલે માણસ તો છે ને બધેથી ઘેરાયેલો જ રહેવાનો. તમે પરેશભાઈ યુએસમાં રહે છે, આપણે અહીં રહીએ છીએ, હું જેટલું જેટલું ફર્યો જોયું દુનિયાને ક્લોઝઅપમાં, એના આધારે કહું એક રાજકારણથી ઘેરાયેલો રહે માણસ. પોલિટિક્સમાં જે કોઈ શાસન કરે એ આપણી ઉપર પ્રભાવ પાડ્યા વગર રહે નહીં, એ પાંચ નિયમ બનાવે એ આપણે ફોલો કરવા જ પડે. એક ધર્મથી ઘેરાયેલો રહે, ધર્મગુરુઓ જે અમુક નિયમો જે તે ધર્મના હોય, આપણે આસ્થા જેમાં રાખતા હોય એના 5-15 નિયમોનું પાલન આપણને ગમે કે ન ગમે, પણ એ ધર્મ સાથે આપણી આસ્થા છે એટલે આપણે કરવું પડે. બરાબર. એક શિક્ષણથી જોડાયેલો હોય, જે ટીચિંગ ને જે ટ્રેનિંગ તમને મળે ને એ મુજબ તમે અમુક બિહેવિયર સેટ થઈ જાય, હવે એમાં બહુ ફેરફાર ન થાય. તમે જે ભણ્યા ને એમાં જે ભાષા, મારી બા જબાન ઉપર ગોંડલની કાઠિયાવાડી ભાષા આવી ગઈ તો એ આ એક્સન્ટ રહેવાની. હવે અમેરિકામાં લોકો એમ છે કે એક્સન્ટ શોઝ ધેટ યુ આર નોઈંગ મોર ધેન વન લેંગ્વેજ, સો યોર બ્રેઇન ઇઝ વર્કિંગ ફાસ્ટ. આપણે ત્યાં ઉલટું કહે છે કે લે આ તો બેઠો બેઠો દેશી વાતું કરે છે. પણ આ આ રહેવાની શિક્ષણની દિશા. અને ચોથી દિશા છે એ સમાજ, જે સોસાયટીમાં તમે હો. તમે મુંબઈની અંદર પેડર રોડ ઉપર જેવા કપડાં પહેરીને ફરી શકો એવા મુંબઈ બોરીવલી ન પહેરી શકો. એક જ સિટી છે પણ સમાજ અલગ અલગ છે બે બાજુના. એ સમાજની દિશા. ચાર દિશાઓથી માણસ સતત ઘેરાયેલો હોય છે, એટલે કાં તો પાતાળમાં જાય. આપણે ઘણા એવા પ્રસંગો જોયા સંજુ ફિલ્મમાં, એ જ કહાની આમ તો વર્ણવવાની કોશિશ કરી છે. કાં તો તમે પાતાળમાં જાઓ, ડાઉન થાઓ, કોઈ નશામાં, કોઈ કેરલેસ લાઈફમાં, કેરલેસ ડિસિશનમાં, કેરલેસ ફ્રેન્ડશિપમાં, એમાં જાઓ. અને કાં તમે અપ થાઓ. કોક એમ કે એવા મિત્રો સંજય દત્ત, મને તો આનંદ એ થયો આ આખી વાતમાં પરેશભાઈ, કે અત્યાર સુધી સંજય દત્તને મીડિયાવાળાઓએ અંડરવર્લ્ડના મિત્ર તરીકે ઓળખો. પહેલી વખત આપણે જોયું કે અપરવર્લ્ડના મિત્રો પણ સંજય દત્તના છે, ખાલી અંડરવર્લ્ડના નથી, અપરવર્લ્ડના ફ્રેન્ડે છે. તમે જુઓ, એટલે એક ઉપર ઉઠવાની દિશા એ હોય. ચાર દિશાથી ઘેરાયેલો માણસ કાં પાતાળમાં જાય, અને કાં કોક પરેશભાઈ જેવો માણસ હાથમાં આવી જાય ને, રાધર એના એને હાથ પકડી લે ને, હાથમાં આવી જાય એમ નહીં પણ હાથ પકડી લે ને, તો એ ઉપર પણ જાય, ઉપર ઉઠે. આ ઉપર ઉઠવાની દિશા એ મિત્રતાની દિશા છે, ઇટ્સ અ ડિરેક્શન ઓફ ફ્રેન્ડશિપ. સાથે મળીને મેં કીધું એમ જલસા કરવાની વાત છે, પણ હું જલસા કરવાની જ કવિતાથી આપણી વાતનું સમાપન કરું. બહુ આપણી ભાષામાં મિત્રતા ઉપર સરસ કવિતાઓ લખાણી છે, અંગ્રેજીમાં પણ લખાણી છે, પણ મને આપણી ભાષાની કવિતાઓ થોડીક વિશેષ ગમે. આજે આપણે રાજકોટમાં આપણી મહેફિલ કરી અને બે સરસ મજાની રચના છે. આમ રમેશ પારેખ તો એવું કહેતા, આપણે રાજકોટમાં જ રહ્યા વર્ષો સુધી, અમરેલીમાંથી મોટા થઈને, કે મારા 4-5 મિત્રો છે એવા કેવા, આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી જેવા, મારા ઉમરાની રંગોળી માટે એ પોતાની આંગળીઓ સૂકવે, મારી જીવલેણ છાતીને આકાશો વરસાદો ને દરિયાઓ ચૂકવે. એવા કે આમ છાતી ભરાઈ જાય, દરિયા જેવી થઈ જાય આપણી મિત્રતાને કારણે, યાદોને કારણે. મારી મૂછના રખોપિયા છે કેવા, મારી મૂછના રખોપિયા એના સેવિયર્સ, મારી મૂછના એટલે મારી આબરૂ, મારી પ્રતિષ્ઠા, દુનિયા વચ્ચે હું જે ઊભો છું એનો ટેકો, આમ લીલાછમ ને આમ સાવ જેવા તેવા. આમ મારી મૂછના રખોપિયા, આમ તમે જોવો તો તમને એમ લાગે એટલે આ, પણ એમ કે કૃષ્ણ સુદામાની મિત્રતા તમે વિચાર કરો, હરી પડે આખડે ને બેઠા થાય, પિતાંબર પગમાં અટવાય, એ એ ત્યાંથી દ્રશ્ય શરૂ થાય. અને એમાં કહેવું ન પડે ભાઈબંધ એમ કહેવું પડે કે ભાઈ દોસ્તાર કંઈક મદદ કરને, ભાઈ હું બહુ ફસાઈ ગયો છું, એ તો સેકન્ડ ગ્રેડ થયો. પણ તાંદુલની પોટલી જોઈને મિત્ર સમજાઈ જાય. પરેશભાઈના જે દ્રશ્યો આપણે જોયા ને જે કથાઓ આપણે સાંભળી, કે તાંદુલની પોટલી જોઈને ને ખબર પડી, એને કોઈ કહ્યું નથી કે મારી પાસે આ નથી કા છે, પણ એ પોટલી જોઈને સમજી ગયા કે ઓહો મિત્રને આ જરૂર લાગે છે, એટલે હવે આપણે કંઈક કરવું પડે. આપણે એને બોલવા ન જવાય, આપણે આંખમાં આંસુ પડે ત્યારે રૂમાલ દેવા જવું એવું ન કરાય, આંખમાં આંસુ આવે જ નહીં એવી કંઈક વ્યવસ્થા કરાય. એ મિત્રતા છે. અને બહુ સરસ મજાની એક નર્મદની બહુ સરસ મજાની કવિતા છે. આપણે બાઇક ઉપર બેસીને શેર કર્યું હોય, પાનના ગલ્લે બેસીને શેરિંગ કર્યું હોય, કે હું જોઉં છું યુએસમાં આમાં તેમાં બધી જગ્યાએ મૂળ વસ્તુ તો આ જ ઘટે છે. મેં હમણાં એક સાયન્સનો સર્વે સાયકોલોજી ટુડે મેગેઝિનના કવર સ્ટોરીમાં હતો, મેં વાંચ્યો કે જે લોકો પાસે થોડાક ફ્રેન્ડ્સ હોય છે શેરિંગ માટેના, એ લોકો બીપી ઓછું થાય, હાર્ટ ડિઝીઝને ટ્રબલને વધારે સારી રીતે મેન્ટેન કરી શકે, એ લોકો જરા વધારે મોજમાં અને લાંબુ જીવી શકે છે. કારણ કે એ હળવા થવા માટેના એની પાસે વાલ્વ્સ છે, એટલે કુકરની સીટી વાગે તો કુકરની અંદરનું પ્રેશર નીકળી જાય ને, એમ આપણે બાઉન્સિંગ બોલ્ટ પણ હોય જીવનમાં થોડાક, એ આપણે હળવા થઈ શકીએ. આપણી હેપીનેસ ને સેડનેસની મોમેન્ટ, એટલે મિત્રતા માત્ર વ્યક્તિ નથી, એ ખભોય હોય છે, એ એક ઓશિકુય હોય છે, જ્યાં તમે એક ખોળો હોય છે, ખભો હોય છે, માથું મૂકીને સૂઈ શકો. નર્મદની એક કવિતાથી હું મારી વાતનું સમાપન કરું.
નર્મદ ગુજરાતી ભાષાનો 200 વર્ષ જૂનો કવિ, હવે એ ભાષાય જૂની થઈ ગઈ. મારે તેને બધા અમારા ઇંગ્લિશ મીડિયમવાળા કિડ્સ હોય એને થોડું થોડું એક્સપ્લેન કરવું પડે, પણ એવી સરસ મજાની કવિતા લખી છે કે વર્લ્ડ ઓવર મેં થોડું ઘણું વાંચ્યું, ફર્યો, જોયું, મૂવીઝ જોયા આટલા બધા, વર્લ્ડ ઓવર આનાથી સારી મેં ફ્રેન્ડશીપની કવિતા નથી જોઈ. ફ્રેન્ડશીપની ડેફિનેશન આટલી પરફેક્ટ, આટલી ટોટલ 360 ડિગ્રી મેં કોઈ કવિતામાં, કોઈ સાહિત્યમાં નથી જોઈ. એવી પોએટ્રી છે. સુખ દુઃખની વાતો બને નહીં છાનું કંઈ કોની કને, કોઈનું દિલ ના કહોવાય મિત્રાચારી તહાં કહોવાય. કોઈનું દિલ દુભાવાય નહીં, કોઈના હાર્ટને ક્યાંય ટચ ન થાય, કોઈ માઠું ન લાગે, બ્રેકઅપ ન થાય, સુખ દુઃખની વાતનું શેરિંગ થાય, અને કાંઈ છાનું છપનું હોય નહીં, કોઈ છુપાવવાની વાત ન હોય, એને મિત્રાચારી કહેવાય. જાત રંગથી જે જે ભેદ તેથી નહીં કો કોને ખેદ, એકબીજાના કલર કેવા છે, જાત કેવી છે, બેકગ્રાઉન્ડ કેવું છે, આવા કાંઈ વસ્તુઓ વચ્ચે આવે નહીં. અને તેથી નહીં કો કોને ખેદ, એમાં કોઈને શરમ આવે કે આ મારો દોસ્તાર તો ભાઈ ગામડિયો છે ને હું તો અમેરિકા રહું છું, મારાથી કેમ એની અરે વાત થાય ને હું કેવી રીતે એની બાજુ ઊભો રહું, તો એ મિત્રતા નથી. સ્વાર્થનો બીજો પ્રીતિ વિના જે લવ છે અંદરથી ઉમટતો કે આ બસ મજા આવે છે આની અરે, આ મિત્રો છે ને એને કંઈ સિલેક્શન ન થાય. તમે ગૂગલમાં સર્ચ કરીને ફ્રેન્ડશીપ કરો, કરે છે આજના જમાનામાં ઘણાય, બરાબર. મિત્રો તો આમ વાઇબ્રેશન્સથી કનેક્ટ થાય કે ઓહો આપણને ન મળેલા સગા છે, કોક સગા જે મળ્યા હોય ગણન માફક નથી આવતા, પણ ન મળેલા સગા જેવા મિત્રો ગમી જાય. જીવ એકને જુજવી કાય મિત્રાચારી તહા કહેવાય, જીવ એક થઈ ગયો હોય બેયનો કાયા જ ખાલી જુદી રહી ગઈ હોય, બોડી જ જુદા રહી ગયા હોય, મિત્રાચારી તહા કહેવાય. રાત દિવસ પ્રેમ જમાય મિત્રાચારી તહા કહેવાય, સુખમાં દૂર દુઃખમાં પાસ એકબીજાની પૂરે આશ. તમારી જરાક આશા હોય કે મારો ભાઈ બંધ છે મને બોલાવશે, મારું નામ લેશે, મને ટેકો કરશે, કંઈક એરપોર્ટ ઉપર જોઈ જશે તો વેવ ખાલી કરીને જતો નહીં રહે, બાજુમાં આવીને બથમાં ભરશે, આજે છે આશા એ પણ પૂરી થાય. તન મન ધનથી મદદો થાય, એકનું કર્યું સૌને ગમે, કોના ભમાવ્યા ન ભમે, કોઈ કાનમાં કંઈક પછી રેડી દે એ મુજબ મિત્રતાના બધા પવન ફરતા જાય ને ડિરેક્શન ફરતા જાય એ મિત્રાચારી નથી, એ તો તમે મોકો જોતા હતા મિત્રતાના નામે. પેલી જુલિયસ સીઝરના મિત્રો જ હતા પીઠમાં ખંજર ભૂલાવવા વાળા, એટલે એવું નથી. સૌથી વધારે આપણી આપણી પથારી કોણ, મેં તો એકવાર લખેલું પછી વાયરલ થઈ ગયો તો મેસેજ કે તમારી પથારી એ જ લોકો ફેરવી શકે જેને ખબર હોય કે તમે પથારી ક્યાં પાથરો છો, એને જ ખબર હોય ને કે આ ભાઈ આ વીક છે, મિત્રતાના નામે એને જોઈ લીધું હોય કે ક્યાં વીકનેસ છે, ક્યાં પ્રોબ્લેમ છે, મિત્રો સાથે જ વીકનેસ શેર થતી હોય. તો મિત્રનું ભૂંડું ના સખાય એક વિચારે થાય કામ, મન વળગેલા આઠે જામ. જે જિંદગીમાં મોજ હોય એમાં એકબીજાના મન વળગેલા હોય યાદ આવે, એકલા એકલા દરિયા કિનારે ગયા હોત યાદ આવે કે આ પરેશભાઈ નથી હોય યાર, એમ કે આપણે હોત તો મજા આવી જાય, અહીં હોત તો જલસો પડત. એક વિચારે થાય કામ, મન વળગેલા આઠે જામ, વાત જહાના ઉથા પાય, લાલચમાં લપટાય નહીં, જીવ જતે જુદા સહી, આડી વેળાએ પ્રાણ અપાય, ચડતા સૌ વાતે ભરપૂર, પડતાને ન મૂકે દૂર. ચડવામાં તો ભેગા હોય જ, પણ પડવામાં ભેગા પડે કે હાલો હાલો તો હું ભૂસકો મારતો હું ઠેકડો મારું, બાકી રમવામાં બધા ભેગા હોય પણ કાલી નાગ પાસે દડો ગયો હોય ઠેકડો તો એકલા કૃષ્ણને જ મારવો પડે, બાકી બધા બાર ઉપર ઉપર જોતા હોય કે કોણ પેલો બહાર આવે છે, નાગ આવે છે કે આપણો ભાઈબંધ આવે છે, તો એવું નથી. તો મિત્રો, મિત્ર દેખી શમે લાય, અંદર અગન બળતી હોય ને એક વખત આવો ભાઈબંધ મળી જાય જીવનમાં, એને જોવો ને તમારી અંદરની અગન ઉપર મલમ લાગી જાય. આપણા ગુજરાતી કવિએ લખ્યું કે જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. આવા જખમો બધાને મળ્યા હશે, જેટલા બેઠા હોય, બધા બોલતા ન હોય પણ મળ્યા તો બધાને હોય. સફળ માણસોને જાજા મળ્યા હોય, કલકીની સફળતાથી બળવાવાળા જાજા હોય, અને આપણી ખુશી, યોર હેપીનેસ ઇઝ બિગેસ્ટ રિવેન્ટ ઓફ ધ સોસાયટી. આપણે મોજ માર્યો એ જ બદલો છે, બીજો કોઈ બદલો છે નહીં, કોઈને મારવા જવું એ બદલો નથી. પણ હું ફેરફાર એટલો કરું છું કે જીવનની સમી સાંજે મલમોની યાદી જોવી હતી. બધા જખમોની જ યાદી જોયા કરશો તો કઈ યાદ લઈને જશો ઉપરવાળા પાસે, મલમો એ છે ને. સંજય જ જો જખમોની યાદી જોવા બેસશે તો લિસ્ટ લાંબુ થશે, પણ મલમની યાદી જોવા બેસશે તો લિસ્ટ ટૂંકું થશે અને વધારે મોજ આવશે, તો થોડીક શાંતિને લેર કરશે કે ભાઈ હવે એટ ધ એજ ઓફ 60 જખમ તો ઘણા મળ્યા, પણ સુનિલ દત્ત કે પરેશભાઈ જેવા મલમે મળ્યા મને, જેને કારણે જખમો રૂજાઈ ગયા. તો આ વાત જે છે, નર્મદે તો કવિતા ઘણી લખી છે પણ એની છેલ્લી જે પંક્તિઓ છે એ મને બહુ ગમે છે, સૌરાષ્ટ્રવાસીઓને વધારે ગમે એવી છે. જે મોઢે ચાવેલા પાન, કે ભાઈ કાંઈ પાન અડધું અડધું કરીને ખાવાનું, બીજું કંઈ ન હોય તો. જે મોઢે ચાવેલા પાન, કાળા થાય ને જાતે જાન, મરણ સુધી સાચા સોહાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાસ, પ્રેમ રસય નીતિ રખાય, મિત્રાચારી તાહા કહેવાય. મિત્રો, જે તમારે બધા સાથે આ મિત્રતા જ છે ને, આ રાજુભાઈની મારી મિત્રતા, કે ભાઈ એને મિત્ર ભાવે મને કહ્યું, રાજુભાઈ પરેશભાઈની મિત્રતા, કે એને ત્યાંથી નંબર લીધો. આમ જુઓ કેવું કનેક્શન બનતું હોય છે દુનિયામાં. એવરી વન ઇઝ જસ્ટ વન સ્માઇલ અવે. બધા અજાણ્યાઓ જ છે, પણ કદાચ આપણને ન મળેલો કોઈ મિત્ર એ ચહેરામાં છુપાયેલો હોય એવું બની શકે. મને બહુ આનંદ થયો. મારા માટે તો આ ઓનર અને પ્રિવિલેજ બંને છે કે ભાઈ એક વિશેષાધિકાર પણ ખરો અને એક સન્માન પણ ખરું કે એક સરસ માણસ સાથે. મારા માટે એ બધું ખરું. હું ફોરેન જતો હોઉં છું, બોલતો હોઉં છું, ઘણા મિત્રોને મળતો હોઉં છું. બંગલાઓ મોટા ઘણા મેં જોયા છે, દિલ એટલા જ સાંકળાઈ જોયા છે મોટા બંગલાઓની સાથે. પણ આવી વ્યક્તિ હોય કે જેનું દિલ છે, હાર્ટ ઇઝ બિગર ધેન હોલ, આ બેન્ક્વેટ હોલ કરતાં જેનું હાર્ટ મોટું હોય, એની સાથે આપણે એક સાંજ પસાર કરી શકીએ ને સાહેબ, એનાથી મોટો કોઈ રિવોર્ડ નથી. એ જ સૌથી મોટો આનંદ છે, એ જ સૌથી મોટો જલસો છે. અને એવો જલસો જીવનમાં પરમાત્મા એમને બહુ લાંબો સમય સુધી કરાવતા રહે એવી આપણા બધા, તમારા બધા વચ્ચે હું શુભેચ્છાઓ આપું છું. ધન્યવાદ. હેલો. આમાં મને પણ બોલવામાં બહુ શરમ તો આવે જ ઘણી, પણ જયભાઈ આપણે આપને તમે જે હલો યા આપને તમે જે ફ્રેન્ડશીપની વાત કરી એ બહુ બહુ ડીપ હતી, બહુ સિમ્પલ હતી. જો સમજે તો બહુ સિમ્પલ છે, ના સમજે તો ડીપ છે. પણ તમે જે કીધું ને હું રિલેટ કરી શકું છું, કે મારા એટલા નસીબ છે કે મને એટલા ફ્રેન્ડ મળ્યા છે એવા, અને એમાંથી હું શીખ્યો છું અને હું આગળ વધાવું છું. રાજુભાઈ આપનો તમારો લાતલી લાગણી પુષ્કરભાઈ એટલે આવ્યા છે. મારું કહેવાનું એટલું કે મેં તો નાનપણથી જે હું મારા પપ્પાને શેઠ કહું છું, હું એમને એમ નાનો હતો ત્યારથી હું એમને શેઠ કહું, અને એ મને કહે બાદશાહ. તો ત્યારથી ઘરમાં એવું હતું નહીં કે અમે શેઠ બાદશાહ હતા. નાનું એવું ફેમિલી હતું અમદાવાદમાં, ગરીબ તો ના કહેવાય પણ દિલ મોટું હતું. કે પપ્પાનું દિલ હંમેશા એમ જ કે આપણે આમ, એમની જે જીગર છે ને એમણે મને શીખવાડ્યું છે અમુક વસ્તુ એ હજી સુધી હું લાગણીથી રિસ્પેક્ટથી પાલન કરું છું. બે વસ્તુ કીધું, નાનો હતો ત્યારથી કીધું, બેટા કે જો હું તને કહીશ કે તું ભગવાનનો માણસ બને પૂજા કર, તું કરવાનો છે નહીં, મને ખબર છે તું નાલાયક ના કે, પણ તું કે નાસ્તિક તેવો તો ખરો જ કે તું નહીં માને. અને હું કહીશ કે તું આવી રીતે પૂજા કરો ને આવી રીતે સારું કરવાની, તો મને કે તું 5 મિનિટ બેસ તો હું તને શીખવાડી દઉં. તો હકીકતમાં 5 મિનિટમાં એને લાઈફ લેસન આપ્યું છે મને. મને કે જિંદગીમાં કોઈનું તારે એક વસ્તુ ચોરવાનું નથી, જે તારું જે પણ જોઈએ એ મહેનત કરીને કમાવાનું, અને મહેનત કરીશ તો ફળ મળશે જ, ભલે ગમે તે થાય, તૂટો પડે તો પણ ફરી આવીને મોટાથી કરજે મહેનત. બીજું કે કોઈ પણ તારે કન્ફ્યુઝન થાય, તારી જિંદગી હંમેશા 12 કલાકનો આંકડો હોય ત્યાં સુધી રાખવાનું, મોરલ કંપાસ સ્ટ્રેટ. ખબર છે આ દુનિયા એવી છે, તમારું 6:00 થી 1 વાગ્યા સુધી તમારું કાંટો છે, કોઈ વાંધો નહીં, થોડું એડજસ્ટ કરી લેવાનું. ટાર્ગેટ કરવાનું કે આપણે સીધા ચાલીએ. કદાચ વળી ક્યારે થઈ જશે કે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી થઈ જાય, કોઈ તો મુસીબત આવે તો થોડું ટાઈમ ઓફ લઈ લો, ગમે ત્યાં જઈ આવો, રિકેલિબ્રેટ કરો, તમે વિચારી લો કે શું મેં ખોટું કરું છું, આપણે સીધું કરવાનું છે. અને જ્યારે 9 થી 3 વાગ્યા 3 માં કાંટો પહોંચે તમારો મોરલ કંપાસનો, તો તું મારો બેટો નથી બે, કે એ છોકરો કે એ મેં સંસ્કાર આપ્યા નહીં હોય. એટલે હંમેશા ટ્રાય કરવાનું કે સીધું ચાલવાનું, અને જીગર જે એમણે આપી છે ગમે તે હોય, ગમે તે તકલીફ આવે, હંમેશા મજબૂતથી જીગર આવે. અને પછી મળ્યો આ સંજયને, પહેલે દિવસે મળ્યા ત્યારથી જ, તમે જોયું હશે પિક્ચરમાં કોર્ટનું, દિવસે ચાલ બહાર જઈએ આપણે. મેં કહ્યું કા, હું તો હજી 20 વર્ષો નહીં થયો. તો કે નહીં તું ચાલ આપણે જવાનું છે, કોર્ટ બોર્ડ છે કે નહીં? મેં કહ્યું નથી ભાઈ, આ ત્યારથી જિંદગી શરૂ થઈ છે. અને આમ તો પિક્ચરમાં તો દેખાય કે શું છે ફ્રેન્ડશીપ, કમલી જે નામ છે એના, એ 2-3 ફ્રેન્ડની ભેગું એનું કેરેક્ટર છે, અમારું ઘણું મોટું છે એમાં લાઈફ બતાવી. પણ જે એ માણસે ફ્રેન્ડશીપ મને શીખવાડી છે, જ્યારે પણ મારું ખરાબ ટાઈમ હતો, એવો મારે પણ એવો ટાઈમ આવ્યો હતો કે હું બિઝનેસમાં હતો, અમે રોજ ગયો, થોડું ઘણી રીતે બનાવો, તમે મહેનત કરો, ચાલે તૂટો, એણે મને શીખવાડ્યું કે કેવી રીતે હંમેશા જ્યારે નીચે પડો કેવી રીતે ઊભા થવાનું,
એને મને કે શીખવાડ્યું કે હિંમત રાખવાની, હંમેશા કોઈ દિવસ ગિવઅપ નહીં કરવાનું. એ તો પછી જ્યારે એ હતો, એનું જતું હતું, ત્યાં અમે સાથે જ હતા હંમેશા. અમે કોઈ દિવસ વિચાર્યું પણ નથી કે હું તારા માટે કરું છું કે તું મારા માટે કરે છે. એ જે ફ્રેન્ડશીપ છે એને બહુ જબરદસ્ત, બહુ દિલવાળો માણસ છે, બહુ મજબૂત માણસ છે. કોઈ દિવસ જિંદગી હારેવો નથી અને હારશે પણ નહીં. એ માણસને ગમે તે કરો, જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી ઊભો થવાનો છે. એ માણસ હું બહુ બહુ શીખ્યો છું એના તરફથી, અને એ ફ્રેન્ડશીપ નિભાવે છે. હું જ્યારે મળ્યો કાંઈ નહોતું કહેવાય, બસ દોસ્તી હતી. ત્યારથી હજી સુધી એવરી ડે વાત કરશે, મારું પ્રોટેક્શન રાખશે, હું અહીંયા આવું ઇન્ડિયામાં જવાબદારી લે, તને કશું થયું તો મારી જવાબદારી, પપ્પાને શું કહીશું, કાકાને શું કહીશ, એમ એટલે રીતે છે. એટલે ફ્રેન્ડશીપ મ્યુચ્યુઅલ છે, પણ શીખવાવાળો હું બહુ શીખ્યો છું એના તરફથી. અને એટલે હું નહીં કહું હું એક જ સારો ફ્રેન્ડ છું, એ પણ બહુ જબરદસ્ત ફ્રેન્ડ છે. એની પાસે 3-4 ફ્રેન્ડ એવા છે કે જે એના માટે પણ એ કરેલું છે, ફ્રેન્ડ્સ પણ એને કરેલું છે. એટલે એ માણસ જે છે, ફ્રેન્ડશીપ તો હું શીખું છું. અને આજે કેટલો આનંદ થાય છે કે તમારું સાંભળ્યું, બહુ બહુ મજા આવી ગઈ. કે જ્યારે બહુ ઇઝી છે કે જ્યારે માણસ નીચે હોય ને ત્યારે લાત મારવાની, બહુ ઇઝી છે. હાથ પડ્યા હોય તો શું લાત મારવાનું બહુ ઇઝી છે. ત્યારે જ્યારે હાથ પકડીને, આપણે જ્યારે નીચે હોઈએ કોઈ હાથ પકડે, યા તો પછી એ હોય નીચે ને આપણે હાથ પકડીએ, અને એ બહુ ટાઈમ જાય છે. મેં એકવાર એને પૂછ્યું, કોર્ટ કચેરીના બહુ થતા હતા, અને મેં કીધું ભાઈ તકલીફ થાય ને આપણને, કંઈ કરી ના શકીએ, હું ત્યાંથી આવું સેમ થાય, શું થઈ રહ્યું છે, હું કંઈ કરી ના શકું, મારા પાસે કોન્ટેક નથી, શું કરું. મને એમ જ કીધું, ભાઈ તું બાજુમાં છે ને ઊભો છે ને, બસ એટલું જ છે. લોંગેસ્ટ તું જોડે છે, મારે મારે બીજું કાંઈ જોતું નથી. એટલે એ જે માણસ તકલીફમાં જાય એ મને ઉત્સાહ આપે ઘણી વાર. હું વીક થાઉં તો એને કરું, હું એ વીક થાય તો હું એને છે કરું. એટલે ભાઈ એનું એ ફ્રેન્ડશીપ તો હું એને ઇક્વલ ક્રેડિટ હું ના લઉં, એને પણ આપું પૂરી. અને એના બીજા ફ્રેન્ડ્સ પણ છે, અને ફેમિલી બહુ સ્ટ્રોંગ હતું એનું ફેમિલી. જ્યારે તકલીફમાં હતો ત્યારે એનું બ્રધર ઇન લો, સિસ્ટર્સ, પપ્પા, એના બીજા 2-3 ફ્રેન્ડ્સ છે. એ વેરી વેરી ગુડ સ્ટોરી. પણ એ સ્ટોરી કહેવાનો મતલબ એક જ હતો કે ભાઈ મેં મિસ્ટેક કરેલી છે, અને મેં ઘણી અમુક બુક કરી છે, ધારો કે ડ્રગ્સવાળી. તો મારે આજકાલના યંગસ્ટરને કહેવું છે કે એમાં નહીં ઘૂસો, અને એમાં જો ડ્રગ્સમાં જશો તો શું થઈ શકે, એનું પરિણામ કેટલું, આખું તમે આખું ફેમિલીને ડિસ્ટ્રોય કરી શકો છો. અને બીજું વસ્તુ કે તમે ભૂલ થાય છે, મેં ભૂલ કરી છે, ઘણા કરતાં વધારે ભૂલ કરી છે, તો હું સીધો ઊભો રહીશ, મારી ભૂલ કબૂલ કરીશ, હું એનું પનિશમેન્ટ જે મળશે કરે એ ભોગવીશ, પણ હું માથું ઉપર રાખીને બહાર આવીશ. એ માણસે શીખવાડ્યું મને, ગમે તે થાય એડવર્સ ટાઈપમાં હંમેશા નેવર લૂઝ યોર કરેજ ટુ બી ઓનેસ્ટ, એમ ભલે ભૂલ થાય તો સ્વીકારી લો અને ફેસ અપ, એમ એનાથી શીખ્યો. તમે જે ફ્રેન્ડશીપનું કીધું ને મને બહુ મજા આવી આજે, અને આ જે ફ્રેન્ડશીપ માટે રાખ્યું છે તમે, અને આ રાજુભાઈ તમે તમારા ફ્રેન્ડ્સ આવ્યા, મજા આવી મને. થેન્ક યુ. મારી બીજી એક વસ્તુ કેવી હતી કે જિંદગીમાં મહેનત, જે પપ્પાએ કમાયું છે, ઇજ્જત કમાવી છે, ધીમે ધીમે આગળ ગયા યુએસમાં, ભગવાનની દયાથી થોડું બિઝનેસ પર સારું થયું છે. અમુક ફેલ, ઘણા ફેલ થયા છે, ઘણા સક્સેસ થયા છે, પણ એક આશા હતી કે ગમે તેમ કરીને કહીને ને યુ કેન ડૂ વેલ બાય ડુઈંગ ગુડ. એટલે હવે એક ઈચ્છા છે કે દેશમાં આવીને ગમે તે કરીને ધંધો તો કરીશું, પણ એના હિસાબે સારું થવું જોઈએ, કે કોઈ પણ આખા અપલિફ્ટ છે. આમાં ઘણા માણસો હોય છે કે જે માણસો પાસે ઓપોર્ચ્યુનિટી નથી, હોપ નથી, અને એ લોકોનો વાંક નથી બિચારાનો. એ તો સિસ્ટમમાં જેવું અમુક હોય છે ઘણીવાર. તો એ લોકોને મારે પ્લેટફોર્મ બનાવવું છે કે જ્યારે હું નહોતો, મારા પાસે કશું નહોતું, મારા પાસે બહુ મોટા આઈડિયા હતા. એ તો સંજુએ મને 95માં મોકલ્યો હતો ઘરે, અહીંથી મારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને રિક્ષાને મેં જ્યારે ડિઝાઇન કર્યું હતું, ઇલેક્ટ્રિક સ્કૂટર 95માં, ત્યારે મને ભાઈ કે હું તો નથી, હું ટ્રબલમાં છું, તને જો કોઈ દા ટ્રબલમાં નાખી દેશે, આ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, તો શું થશે, હું અંદર રહીશ તો. એ વખતે એને મને કીધું હતું કે ભાઈ તું ત્યાં જા પાછો, તું કમાવ ત્યાં કર, કશું પછી વાચારશું એમ. એટલે મારે એવું પ્લેટફોર્મ બનાવવું છે અહીંયા કે કોઈ યંગસ્ટર્સ હોય કે સારા આઈડિયાઝ હોય કે સોશિયલ કોઝ કરવા હોય, આ છે તે છે, તો એને સપોર્ટ કરવો છે. એટલે તમને બધાને કહું, તમે તો આટલું બધું કમાયા છે, તમે પણ વિચારો કોઈ પ્લેટફોર્મમાં કે આપણે ભેગા થઈને કેવી રીતે પ્લેટફોર્મ બનાવીએ કે જેના યંગસ્ટર જે આંટરપ્રનર્સ હોય એને આપીએ કે દે કેન સોલ્વ હ્યુમેનિટી, કે આપણે જે તકલીફ છે કે એન્વાયરમેન્ટલ છે, પાણીનું છે, યુ નો વિમેન સેફટી, એનીથિંગ વી કેન ડૂ, આઈ એમ ડૂઈંગ ધ બેસ્ટ આઈ કેન, પણ તમારું તમે છે, યુ નો વી કેન યુઝ ઓલ યોર સપોર્ટ એઝ વેલ. એટલે દિસ ઇઝ ઓલ આઈ વોન્ટ ટુ ડૂ નાવ, યુ નો ડૂ વેલ બાય ડૂઈંગ ગુડ. Thank you.
કોઈને કંઈ પરેશભાઈ જોડે કોમ્યુનિકેશન કરવું હોય અને બીજાને પણ ઉપયોગી થઈ શકે એવા કંઈ ક્વેશ્ચન આન્સર હોય તો તમે કરી શકો છો. આપો ભાઈ માઇક આપો ત્યાં. બોર્ડમાં બધા ભેગા થયા આમાં એક નામ છે પીટર ડિયામેન્ડિસ કરીને નામ છે જેન્ટલમેન. એને એક ખ્યાલ આવ્યો કે આપણે ઘણા મોટા પ્રોબ્લેમ એવા છે કે સોલ્વ નથી કરી શકતા, કે યા તો પ્રોફિટ નથી યા તો ગવર્મેન્ટને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કે માર્કેટ ફેલિયર છે આ છે તે શું. તો હવે બધા ભેગા થઈને શું કીધું, એણે કીધું આપણે એક ટીમ બનાવીએ, બોર્ડ બનાવ્યું અને 20 માણસનું. તેમાં મને ઇન્વાઇટ પણ કરેલું છે. એમાં જે રતન ટાટા છે, ગૂગલ ફાઉન્ડર લેરી પેજ છે, સર્જે છે, ફેસબુક ફાઉન્ડર છે, એ બધા મોટા મોટા બધાને ભેગા કે જે લોકોએ જિંદગીમાં બહુ સરસ કરેલું છે વસ્તુ અને એ લોકોની ઈચ્છા છે કે આપણે કરીએ કશું આગળ. તો મને પણ ઇન્વાઇટ કર્યો કેમ કે ત્યારે મારી કંપની વેચાઈ હતી ને મારે પાછું આવવું હતું ઇન્ડિયા અને પ્લેટફોર્મ બનાવવું હતું કે જે પ્લેટફોર્મ બનાવીને લોકોને ઓપોર્ચ્યુનિટી આપવાનું કે જે ક્રેઝી આઈડિયા હોય ઘણી વખતે તો બધા એને ગાંડો માને કે આ તો ગાંડો છે. કે હું જ્યારે 96 માં 95 માં હું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને આવ્યો હતો બનાવીને, બેટરી ઓપરેટેડ સ્કૂટર અને રિક્ષા, તો એનો કોઈ ગાંડો કીધો મને કે આ તો કે હવે રમકડું જેવું થયું. મેં કીધું એ રમકડું નથી, પોલ્યુશન નહીં થાય, આ નહીં થાય, તે નહીં થાય, છોકરાઓનું સારું થશે, ઇલેક્ટ્રિક સ્કૂટર આ છે તે. તો બધા થોડીક મજાક, મિનિંગ કે સિરિયસલી ના લે, કેમ કે હું કોઈ ઇન્ડસ્ટ્રીઅલ નહોતો. ત્યારે મેં ડિસાઈડ કર્યું કે જ્યારે પણ હું કરીશ, બનશે યુએસમાં હું બીજા બિઝનેસ સક્સેસફુલ થશે, એ પૈસા મારે અહીંયા પ્લેટફોર્મ બનાવું છે અને લોકોને યંગસ્ટરને ઓપોર્ચ્યુનિટી આપવું છે કે તમે કરો હું તમને મદદ કરીશ એમ. તો એ વાત પીટર કે એમ કરતો આપણે જોઈન થાય એક્સપ્રાઇઝમાં, સેમ પર્પઝ છે, તો ત્યારે ઇન્વાઇટ કર્યો. તો એક્સપ્રાઇઝનું મોટિવેશન શું છે કે કોઈ પણ એડ્રેસ કરો બધા ભેગા થાય, ટાઈમ આપે. એમણે કીધું ને તમે જે ટાઈમ આપવાનો એ બધા ભેગા થાય એક વીકેન્ડના આખા વર્ષમાં અને બધા બ્રેઇન સ્ટોર્મ કરે કે આપણે શું ઇસ્યુ છે આ દુનિયામાં, કે આપણે જો બધા ભેગા થઈને એને ચેલેન્જ છે એ સોલ્વ કરીએ તો આખું હ્યુમેનિટીને બેનિફિટ થશે, રાઈટ? તો બધા બ્રેઇન સ્ટોર્મ કરે, કોઈ કે મેરે આપણે પોલ્યુશનનું છે, કોઈ કે કરપ્શનનું છે, કોઈ કે સ્પેસમાં જઈએ તો કોઈ કે આપણે કેન્સરનું કરીએ, કોઈ ઓલ્ઝાઇમર ડિઝીઝનું કરીએ, કોઈ પણ બધું પોતપોતાનું પેશન જે હોય એ મેં ડિસ્કશન કરીએ આખા આવી રીતે ભેગા થઈને આખા વીકેન્ડમાં અને 2-3 ટોપિક નક્કી કરીએ, પછી સાયન્ટિફિક બધા ઇન્વોલ્વ થાય એ બધું. અલ્ટિમેટલી એમ કરીએ જે પણ આ સોલ્વ કરશે પ્રોબ્લેમ એને પછી આખી દુનિયાને અમે અનાઉન્સ કરીએ કે જે પણ આવે ઇન્ડિવિજ્યુઅલ હોય ગમે ત્યાંથી આવે દુનિયામાંથી, કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ હોય કે ટીમ આવે એ સોલ્વ કરશે અને $10 મિલિયન મળશે, $5 મિલિયન મળશે, ઇનામ કરીએ. એટલે એનું જે પ્રાઇસથી જે મની હોય ને બધા કોમ્પિટિશન કરે, પછી બધા ટીમ સોલ્યુશન બનાવીને બનાવે, બધા બનાવે, પછી એની કોમ્પિટિશન શરૂ થાય, એમાં છેલ્લે પછી વિનર થાય. એ જે વિન થાય એ સોલ્વ કરે પ્રોબ્લેમ. તમને એક્ઝામ્પલ આપું, એકવાર અનાઉન્સ કર્યું હતું કે આપણે દુનિયામાં એવું બનાવો આટલું પોર્ટેબલ ડિવાઇસ જેવું કે જે મિની ડોક્ટર થઈ જાય, કે તમે આપણે ડૉક્ટર પાસે જે મને ખાંસી થઈ છે, મને ટેમ્પરેચર છે, મને આ છે તે શું વાંધો છે, શું શું હશે એમ. હવે આપણે ઇન્ડિયા જોવો, આફ્રિકા જોવો, કોઈ એક્સેસ જ નથી ડૉક્ટર્સના. તો અમે લોકો એમ કર્યું કે આપણે વોટ ઇફ આપણે એક નાનું પોર્ટેબલ ડિવાઇસ કે એમાં તમે ફિંગર નાખો, કાં તો અહીંયા ટેમ્પરેચર લો અને કાં તો પલ્સ લો તો તમને ખબર પડે કે શું વાંધો છે તમને. તો રિસર્ચ કર્યું કે આપણે ડૉક્ટર પાસે જઈએ ખાલી 14 યુઝલી સિમ્ટમ્સ હોય છે આપણે પ્રાઇમરી ફિઝિશિયન પાસે જઈએ તો. તો મેં કીધું જે પણ ડિટેક્ટ કરશે સૌ બનાવશે એને $1 મિલિયન આપશો, રાઈટ? તો 270 ટીમ આખા દુનિયામાંથી પાર્ટિસિપેટ કરી, ધીમે 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 અલિમિટેડ 10માંથી એક ટીમ હતી ઇન્ડિયા અને છેલ્લે હવે 3 ટીમ બચી છે. એ 3 ટીમમાં નાના મશીન બનાવ્યા છે, તમે માનશો નહીં. તમે ખાલી આમ કરાવો ને તો તમને કહે તમારું પલ્સ શું છે, તમારું ઓક્સિજન લેવલ શું છે, આ છે તે છે, બધું કરે. હવે નેક્સ્ટ 1 વર્ષ કે 2 વર્ષમાં એ હશે, એ તમારે છોકરું અડધું હોય તો તમને કહી શકો કે આ છોકરું માંદું છે, તમારા પાસે અહીંયા પહેર્યું હોય તમને લાગે કે મને હાર્ટમાં કંઈ થયેલું છે, એ મને EKG લઈ લેશે તાત્કાલિક. હવે બધું ઘણું જોવા મળશે બધું, એનાથી સ્ટાર્ટ થયું. એનું મિનિંગ કે હ્યુમેનિટીમાં આપણે વી બેનિફિટિંગ. બીજું છે એજ્યુકેશન, ત્રીજું છે મેં પર્સનલી અહીંયા ઇન્ડિયામાં કર્યું છે, મી રતન ટાટા અને નવીન જૈન સાથે,
એક કર્યું છે પાણી, એટલો મોટો છે. તમે માણસો ની 50% ડિઝીઝ, 50% ઓફ ડિઝીઝ ઇઝ વોટરબોર્ન ડિઝીઝ ઇન્ડિયામાં. ટાઇફોઇડ છે, તકલીફ છે. તો મેં કીધું કે આપણે વોટ ઇફ, અહીંયા સૌથી વધારે ઇસ્યુ છે, બધા પાણી પીવે છે બોટલમાંથી, પ્યોર પાણી તો પીતા નથી, પેલું નળમાં આવે. તો મેં કીધું કે વોટ ઇફ આપણે એવું મશીન બનાવીએ, કોણ જે પણ કોઈ મશીન બનાવે કે જે ઇલેક્ટ્રિસિટી પણ નહીં વાપરે, બનાવે અને હવામાંથી પાણી બનાવે પ્યોર. એક મશીન મૂકી દેવાનું, બહુ કોસ્ટલી પણ નહીં, કે જે વિલેજમાં મૂકી શકો, તમે વિલેજ ઓપરેટ કરી શકે, જે પણ ડિઝાઇન કરશે અને અમે $2 મિલિયન આપીશું. અને ઇનામ લઈને પછી ટેકનોલોજી પોતે જ રાખે, અમારે કંઈ નહીં, અમે ખાલી એને આપી દઈએ ડોનેશન. એ તો અત્યારે 5 હતી, 70 કંપનીઝ પાર્ટિસિપેટ કરતા હતા, હવે 5 કંપનીમાં ફાઇનલાઇઝ કરી છે. હવે આની વિનર અનાઉન્સ કરીશું હવે લગભગ 2 મહિનામાં. તો બોલો, એ ડિઝાઇન કરશે એવું મશીન કે પડ્યું પડ્યું કરે, થોડું ચાલુ કરો, સન પાવરથી ચાલુ થશે ને એમાંથી હવામાંથી પાણી આવે ને 2000 લિટર પાણી બનાવશે પીવા માટેનું ચોખ્ખું. એટલે એ બધું ધેન વિલેજમાં જે ઇશ્યુ હોય છે પાણી, વોટરબોર્ન ડિઝીઝ કે છોકરાઓનો ટાઇફોઇડનું છે, કોલેરાનું છે, બધું એ બધું જતું રહે. સો ધીઝ આર ધ થિંગ્સ આ બધું એક્સપ્રાઇઝ કરે. એટલે એવા ઘણા છે. વુમેન સેફ્ટીનું હમણાં મેં અનાઉન્સ કર્યું છે યુએસ ઇન્ડિયામાં, કે આજકાલ આપણે જાય છે, છોકરીઓ બેટીઓ બહાર જાય, હવે હંમેશા ડરતા હોય ઘણા કે રાત મોડું થઈ ગયું છે, શું છે, શું કરશે, આ છે છે, પાછળ જોતા આવ્યા છે. તો મેં એવું અનાઉન્સ કર્યું કે જો પણ કોઈ પણ એવું બનાવે પેન્ડન્ટ જેવું, કાં તો બંગડી પેન્ડન્ટ, કે એક બટન દબાવે, ભલે સેલફોન ના આવે હાથમાં, કશું જ નહીં જોઈએ, ખાલી બટન દબાવી દે એકવાર, તો એ સિગ્નલ GPS લોકેશન સાથે સિગ્નલ મોકલે સ્ટ્રેસમાં. તમારે જે નંબર સ્ટોર કર્યો એમને ડાયલ કરે તમને નંબર, પ્લસ પોલીસને ફોન કરે અને એક્ઝેક્ટલી લોકેશન આપે ને રેકોર્ડિંગ શરૂ થઈ જાય. એટલે શું, તરત હેલ્પ આવે અને ફીડબેક આવે કે હેલ્પ ઇઝ ઓન ધ વે એમ. એટલે એ સોલ્વ કરવું છે. ખાલી તમે એનો ડર પણ હટાવી લો ને છોકરીઓ માટે, આપણે બહેન માટે, ખાલી ડર કે મને ડર નહીં, મને કોઈ છે, હું દબાવીશું કદાચ કોઈક આવશે, એ હોપ એ પણ સોલ્વ છે. એવી રીતે બધું ઇશ્યુ અમે પિકઅપ કરીએ વન બાય વન. પછી હેલ્થ કેર છે, એન્વાયરમેન્ટલ છે, એ બધું એના, ધેટ્સ વોટ એક્સપ્રાઇઝ ડઝ. રાજુભાઈ, અમેરિકા આપને ત્યાં કેટલા દિવસ રોકાણા? ચાલ્સ, મારો અવાજ બહુ મોટો છે. મારે ત્યાં, હા જી, પપ્પાને ત્યાં તો 2-3 વાર આવ્યા છે, 15 દિવસ. લાસ્ટ વિઝિટની વાત કરું છું સાહેબ. લાસ્ટ વિઝિટમાં હું, હા 15 જ ને. આપ કેટલા દિવસ રોકાવાના છો? Answer me, please. No, I'm leaving in the morning. No, why should? It's not true. It's wrong. No. You have to. Next time, for sure. Okay, yeah. Thank you. Yeah. Sir, on a lighter note, ચામાં ખરેખર વોડકા નાખવાનો આઈડિયા ક્યાંથી આવ્યો હતો? શું કીધું? ચામાં વોડકા નાખવાનો. અને લાઇટર નોટ ઇઝ ઇટ ઓન્ટ એન્ડ ધ સીધું તો લઈ ના જવાય. હે? સીધું તો લઈ ના જવાય ને. અને પછી પાણી નીકળે ચામાં વોડકા, આઈ હેવ નો હર્ડ ઓફ ધીસ. સો that's actually amar, it was our thing ke ke okay with the papa jode hoy, how do you take him, how do you take sneak and that's aapne khabar pade to mane pan chaato pade eni pade. Sir, on the major question which I wanted to ask, puchho to ye ke I know you only from the movies. Yes. So આજે ગેપ પડે તો ઇફ યુ કેન થ્રો સમ લાઇટ, હાઉ ડ એક ન્યૂઝ પેપર આર્ટિકલથી એવું સચમ, ઓનલી થિંગ આઈ એમ નોટ બિલીવેબલ ઇન દેટ પાર્ટ, કે એક આર્ટિકલમાં દોસ્તીમાં આવડો મોટો ફેર પડી જાય, જે બતાવવામાં આવ્યું છે. મેબી ધ રોંગ થિંગ. સો નો, ધેટ્સ અ ક્રિએટિવ લિબર્ટી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ વોઝ ધેર ઇન એ સર્ટન વાઇઝ, બટ વી નેવર હેડ અ ગેપ. આઈ એમ ઓલવેઝ બીન વિથ હિમ, હી ઇઝ ઓલવેઝ બીન વિથ મી, હી ઇઝ કમ વિઝિટેડ US under trial all the time. I've been with them every court date, but I came here every court date. That was a creative liberty taken for the issue that there was always confusion in the public and people and friends and family. Ki ka article atla bring thai che e sabna, what is the truth? So that was taking a liberty, but they actually extended the period.